નમસ્કાર ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અસ્મિતા વિશેષ સંવાદ એવો એક પ્રકલ્પ જેની પાછળનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે જો ભારતની ધરતી એ અનેક અસ્મિતાઓના ખજાના સમાન હોય જો જય જય ગરવી ગુજરાત એમ બોલીએ તો એમાં અનેક અસ્મિતાઓનું યોગદાન હોય તો એ અસ્મિતાઓમાં આજે આપણી વચ્ચે જે છે એમના જીવન વિશે આપણે શું જાણીએ છીએ સામાન્ય રીતે એવું બને છે કે આજના યુવાનો અને આવતીકાલની પેઢી એમને એક પ્રશ્ન હોય છે કે કોઈ પણ ક્ષેત્રના ટોચ ઉપર આજે પહોંચેલ વ્યક્તિ ટોચ ઉપર પહોંચી ગઈ છે પણ એ વાત સતસ સાચી નથી એ ટોચ ઉપર પહોંચવા માટે અથવા તો એક અમૂલ્ય પ્રદાન કરવા માટે એમણે જીવનભર સંઘર્ષ કર્યો છે ઘણી બધી મહેનત કરી છે પરસેવો પાડ્યો છે પરિણામે આજે એ વ્યક્તિત્વ વ્યક્તિ વિશેષ બને છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ આ બે સંસ્થાઓને એવો વિચાર આવ્યો કે આવી અસ્મિતાઓને આપણા સ્ટુડિયોમાં બોલાવીએ અને એમના જીવનની આખી યાત્રા સ્વમુખેથી સાંભળીએ એટલા માટે અહીંયા જે વ્યક્તિ આવે પહેલાં તો એમ જ કહે છે કે અમારા વિશે વાત કરવામાં અમને બહુ સંકોચ છે પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપના મુખેથી એટલા માટે કે એક આધારભૂત વિગત સમાજ સુધી આપણે પહોંચાડી શકીએ આ લાંબા ગાળાની અમારી યાત્રા છે કે જે અનેક પેઢીઓ સુધી આવા વ્યક્તિત્વના જીવન વિશેની માહિતી પોતાની પાસે સંગ્રહ કરી રાખે મિત્રો મને આજે એ વાતનો ખૂબ જ ગૌરવ અને આનંદ છે કે આપણી વચ્ચે આપણા ગુજરાતના એવા એક ખગોળ વિજ્ઞાની કે જેને વિશ્વ બહુ સારી રીતે પોખી ચૂક્યું છે અને એમના શોધોને સંશોધનોને પ્રમાણી ચૂક્યું છે એવા ડૉક્ટર જે રાવલ મુંબઈથી પધાર્યા છે રાવલ સાહેબનો પરિચય તો રાવલ સાહેબ આપવામાં હંમેશા કાચા જ હોય છે કારણ એમને ગમતું નથી એ બહુ જ ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ છે પણ હાલ તેઓ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રેસિડેન્ટ છે આ ઉપરાંત તેઓ નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈના પૂર્વ ડાયરેક્ટર છે અને ઇન્ડિયન ફિઝિક્સ એસોસિએશન બોમ્બે ચેપ્ટરના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે આ તો હોદ્દાગત વાત છે પણ એમણે જે યાત્રા કરી છે આજે સમગ્ર ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર પ્લેનેટોરિયમની સ્થાપના કરવી અને ખગોળ વિજ્ઞાનને શૂન્યથી લઈને અવકાશ સુધી સમજાવવાનું કામ તેઓ લગભગ એંસી વર્ષની ઉંમરે એક યુવાનની જેમ કરી રહ્યા છે આવો આપણે રાહુલ સાહેબનું સ્વાગત કરીએ રાહુલ સાહેબ બહુ આદર સાથે હું આપને આવકારું છું અને આપનું હાર્દિક સ્વાગત કરું છું અમે આપ અમારી વચ્ચે પધાર્યા છો બહુ જ ગૌરવનો વિષય છે વિશ્વકોશ ટ્રસ્ટમાં પણ પણ આવી ગયા છો આજે આપણે આપની જીવનયાત્રા વિશે વાત કરવાના છે મને ખ્યાલ છે આપે મને ફોન ઉપર પણ કહ્યું અને વારંવાર કહેતા રહો છો કે મારા વિશે વાત કરવાનું મને નહીં જામે પણ સર આપણે આવતી પેઢી માટે વાત કરવી છે એટલે મારી આપને નમ્ર વિનંતી છે આ નિરાજીવની ગોષ્ઠી છે આ કોઈ ફોર્મલ એવી વાત નથી એટલે આપ અમને આપના જીવન વિશે જે રસપ્રદ અને સંઘર્ષમય મુદ્દાઓ હોય જેમાં આપે ખૂબ મહેનત કરી હોય એના વિશે અમારું બરાબર ધ્યાન દોરો હું વિનંતી કરું આપને રાવલ સાહેબ કે આપણે શરૂઆત અત્યારે જે ડૉક્ટર જેજે રાવલ બેઠા છે એ જ્યારે નાના રાવલ હતા એ બાળપણમાં કેવા હતા માતા પિતાએ શું ફાળો આપ્યો ત્યાંથી આપ શરૂ કરો જી જી બધાયું ભાઈ અને હું આપનો આભાર માનું કે તમારા એમ કે તમારા એમ કે એમ કે તમારે લીધે મેં આ એક્સેપ્ટ કર્યું છે કે હું અહીંયા આવીને મારા વિશે વાત કરું તો અમે લોકો હળવદના બ્રાહ્મણ અને જ્યારે હું નાનો હતો ને ત્યારે હળવદમાં પાંચથી સાત હજારની વસ્તી એમાં નેવું ટકા બ્રાહ્મણો બાકીના બધા અને લાડવાનો બહુ મહિમા અને અને બીજું કે અમે લોકો કે આમ મારો જન્મ છે ને મારા ફાધરના મૃત્યુ પછી ત્રણ મહિને થયેલો અચ્છા મારા ફાધર છે ને એ જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા મારો જન્મ માર્ચમાં થયેલો અને એક્ચુલી મારા ફાધર બહુ લાખો ધીપતિ હતા એ જમાનામાં લાખો ધીપતી ઘણા ઘરે છે ને નોકર ચાકરો ભ ભરવાડો અને ઘોડા ગાડીઓ અને ઘોડાઓને અમારા ઘરની અંદર એ રૂમની અંદર ગુણોની ગુણો રોકડા રૂપિયાની ત્યારે આ કરન્સી નોટ હતી નહીં રોકડા રૂપિયાની કામ કે ભરી રહેતી અને મારી મધા આગળ એક બનસવાનું હતું અને મારી મધાર જ્યારે નીકળે બહાર તો બધા જોવા નીકળતા અને આખા સૌરાષ્ટ્રમાં મોટા મોટા શહેરોમાં અમારી પેઢીઓ હતી અમારો ધંધો ઊન હતો ઊન એટલે બધા ભરવાડો બી બહુ આવે અને ઊંન લઈને તો અને એમાં બધા અમારા સગાવાળાઓ બી બધા કામ કરતા કે કે મારા ફાધરને એવું ખરું કે બધાને નોકરી આપી બધાને ઓલું કરવું ને બધું એ પછી ગમે એ હોય અને પછી એમાં બધી બધી પેઢીઓમાંથી ઊંચો ભરાણી 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 અને પછી ભાવ ઉતરી આવ્યો અને એમાં અમારે આઠ આઠ હવેલી હતી સાહેબ હજી બી છે આઠે આઠ છે એમાં સાત હવેલી વેચાઈ ગઈ એક હવેલી બાકી રહી જે અમે રહેતા હતા અને એમાં સાતસો રૂપિયાની મોરગે ત્યારે સાતસો રૂપિયા બહુ ગણા હતા એ સાતસો રૂપિયા ભરતા અમને ચાલી વર્ષ લાગી ગયા કોઈ માણસે ચાલી વર્ષ પછી અમે સાતસો રૂપિયા ભર્યા અને અને બીજું કે એ છે ને જો એનું વ્યાજ લીધું હોત ને તો અમારે એ આખું મકાન તો યુદ્ધ જાત બીજા પૈસા આપવા આપણે પણ એ બહુ સારા હતા માણસ એ જેમકી લાઠી કરીને એ અમારા સગાજ હતા અને એમ કેવું કે મારા ફાધરે ઘણા બધાને ભણાવેલા બધી ફૈબાઓના દીકરાઓને બધે ભણાવેલા તો એ છે ને એ પછી ડાઉન થઈ ગયા બધું વેચાઈ ગયું તો કંઈ રહ્યું નહીં અને તેમ છતાં બી એ ફિલોસોફર કોઈ દી એને કેમ કે હરફ નથી કાઢ્યો કે મારી આગળ હતું ને ગયે કે નથી મારી માએ એને કીધું કે તારા બાપ કંઈ મૂકી નથી ગયો એ બી કોઈ દીને વખાણ જ કરે તો એ પછી છે ને એ નેચરલ એમનું ડેથ થયું અને ત્યારે મારી મધર આગળ પાંચ રૂપિયા અને મકાન સાતસો રૂપિયામાં અને પછી એ એમ કે શેઠાણીને અમારા ઘરે વાસણ વાંધવાનું કામ કરવું પડ્યું કપડાં ધોવાનું પણ એ ડેગાની એ કર્યું અને અમને ભણાવ્યા અને નાનપણમાં ચોથા ધોરણ સુધી તો અમને સ્કૂલમાં જઈએ જઈને બેઠા રહેતા કંઈ આવડે નહીં કંઈ સમજાય નહીં માસ્તર બહુ દૂર હોય અને કોક વાર પૂછે તો આવડે નહીં તો એકાદો લાફો મારે હું ને મારો ભાઈ હારે ભણવા જતા કે હું જ્યારે કે કેજીમાં હતો ત્યારે મારો ભાઈ છે ને પહેલીમાં હતો હું બાર પોતે એ પહેલીમાં ના પાસ થયું એ હું એને હારે ચારથી અમ લોકો છે ને એ હારે હારે ભણતા આવેલા પછી બીજીમાં શું થયું સાહેબ કે બીજીમાં જયારે મારી બેન એનાથી મોટી ભણે એ બીજીમાં ફેલ થઈ ગયા અમે તને હારે એ કર પછી અમે તણે એસ એસ સુધી હારે રહ્યા સભાવ અને એમ કે કેમ કે મારે છે ને ભણવાનો શોખ ને એની હારે હારે એ લોકો બી થોડું ઘણું ભણતા ત્રણ ભાઈ બેન હા નહીં પાંચ ચાર બહેનો અને પાંચ ભાઈઓ નવ બચ્ચાઓને મૂકીને મારા ફાધર ગુજરી ગયા આપનો નંબર છેલ્લો હા છેલ્લો લાસ્ટ ફાધર નંબર પછી ત્રણ મહિના બરાબર છે પછી એમાં શું થયું કે એ પરિસ્થિતિમાં પણ મારા પિતાજી જો બજારમાં નીકળતા તો એ છે ને કોઈ એમ કે જટુ બાપા ખાવાનું થયું બે મણ અને અનાજ ઉધાર કરી આપે એવો એવો માણસ એ અને આજે પણ હું મારું મારાથી કોઈ ઓળખે નહીં અમારા ગામમાં મારા નામથી કોઈ ઓળખે નહીં પણ મને એમ કે આ જટાશંકર આવવાનો દીકરો

આ જટાશંકર આવવાનું દીકર પછી એમાં સ્થિતિ બહુ ખરાબ એટલે અમે લોકોએ ભગવાનની નોકરી સ્વીકારી લીધી મંદિરમાં પૂજારી અને અમારા ઘર આગળ છે ને એક શાસ્ત્રીજી છે અમારા હળવદ ગામમાં શું સાહેબ કે બધા બ્રાહ્મણો રહ્યા ને એટલે થોડું ઘણું એમ કે એને સંધ્યાવંદન એ તો ભણવું જ પડે અમે પાષણમાં ભણવા જ હતા તો સંધ્યાવંદન પંચમ પંચનાથની પૂજા અને રુદ્રીને એ બધું અયોધ્યુર્વેદ ને બધું ભણાયા ભણતા અને પછી તો વેદો અને ઉપનતા બી કે ગીતા પાઠ કરવા જવું પડે એ પાંચ રૂપિયા અમે લોકો પૂજારી એટલે અમારે છે ને બધા પંડિતો હારે સંબંધ રાખવા પડે અને અમારે વળી પાછું એમ કે આ બધા સંન્યાસીઓ ગામમાં આવે અમારું હળવદ ગામ એમ કે બ્રાહ્મણોનું ગામ સંન્યાસીઓ આવે તો એની હારે બી સંબંધ રાખવો પડે કેમ કે આપણે એસ્ટ્રોનોમર બની તો એસ્ટ્રોનોમર સોસાયટીના સભ્ય બનવું પડે પણ જે હારે સંબંધ રાખવો પડે એવું બધું થાય તે અમે ચાર ધોરણ સુધી એવું કર્યું અને પછી પાંચમા ધોરણથી મને સમાવ ઇન્ટરેસ્ટ આવ્યો પાંચમા ધોરણથી છે તે એસ સુધી હું છે પ્રથમ જ રહ્યો અને બધાને એસી નેવું ટકા માર્ક મારે પંચ્યાસી ટકા મારો સંસ્કૃતમાં અમારે પંચાણું માર્ક આવે સોમાંથી આ સંસ્કૃતમાં અમને બોલતા આવડતું એક જમાના અમે પચાસ વર્ષ લાઈનનો નિબંધ લખી શકતા એવું હતું હવે ભૂલાઈ ગયું પણ તો હજી બધા શ્લોકો બધું બરાબર યાદ છે ઘણું ઘણું કે નાનપણ બધું યાદ રહે બાર વર્ષ સુધીનું પછી ઓછું છે આજે પણ હજી પૂજા પાઠ તો ઘરે ચાલે જ છે હા ઘરે પૂજા ચાલે આજે કે મેં ઘણી વાર ફોન કર્યો હોય ત્યારે બેને કહ્યું હોય કે અત્યારના રાહુલ સાહેબ પૂજામાં બેઠા છે હા એ પૂજા તો આજે બી કરીને આજે જી જી અને એ એમ કે વેદોનું પછી એ ચારથી અમે પાંચ ધોરણથી મને બહુ ઇન્ટરેસ્ટ લાગેલો અને અમારા હળવદમાં શું કે બધા છે ને વેકેશનમાં શું કરે એ ભણવાનું તો સ્કૂલમાં જાય એ સ્કૂલમાં બે અગિયારથી પાંચ સુધી આમ અને એ પછી જે સાંભળે અને ચૂંટા જેવી ઓલા જે ફરફરિયા હોય ને બહાર ઓલા પબ્લિસિટીના જાહેરાતના એની પાછળ અમે લખતા અને વરી પાછા એ ઘરમાં મૂકી દે કોઈ એ વાંચવાના નહીં પરીક્ષા આવે એટલે એનું ટેબલ જાહેર થાય એટલે અમે વાંચવાની શરૂઆત કરતા અને વેકેશનમાં કંઈ કામ નહીં લોકો કે થોડા બહુ સામાન્ય હતા એટલે લોકો કાલા ફૂલતા કાલા ફૂલે તો અમારા ગામમાં છે ને એ એક મના તારણ આપે અને એટલે અમે દરરોજ એક તો આમ કે ફોલવાનો ઘરના બધાને ફોલવાનો તો એ વેકેશન એમ જતું અમે લોકો આમ કે બાર વર સુધી તો ગામની બહાર બી નહીં ગયા શું હતું એ ખબર નહીં અને અને બીજું કે વેકેશનમાં શું કરવાનું આઠ વાગે જવાનું વાવમાં નાહવાનું બે કલાક અને પછી પાછું આવવાનું પછી જે આવીને ખાવાનું અને જેને રોટલી પંદર વી ખાવાની તો અમે લોકો અત્યારે અમારી અમારા છોકરાને કહીએ કે અમે છે ને રસ કોઈ વાર કર્યું હોય તો બાવી રોટલી ખાતા એમ લાડવા જમવાનું હોય હાજે કોઈના જમવાનું તો હાલ તો મહિનામાં એક બે વાર આવે તો સવારે ખીચડી જ ખાવાની ખીચડી શાક બીજું કંઈ નહીં છ વાગે જમવાનું હા હર હાર એવું કરવાનું લોકો બોલે તો આખું એવી રીતે વીતેલું પછી અમે એસએસસીમાં માં આવ્યા તો એટલે શું કે અમને કે નાહવા જતા ને ત્યારે અમારા ગામમાં એવું કે છોકરો છ સાત વર્ષ થાય ને એટલે પકડીને અંદર નાખે વાવમાં અને એટલે બધા ધ્યાન રાખે અને તરતા આવડી જાય બધા જ લોકોને છ વર્ષ પછી તરતા આવડતું જ હોય કલાક હા અને બપોરે છે ને વળી પાછા એમ કે એક એકાદ બે વાગે વરી પાછા નાવા દે બે કલાક નહીં એટલે અમારું શરીર છે કદાચ મજબૂત રહ્યું છે એ સ્વિમિંગને લીધે તો અને સાંજે જમવા દો અને બીજું કે પછી એ છે એસીમાં આમ લોકો કે સેવન્ટી નાઇન પર્સન્ટ માર્ક આવેલા તો અમારા ગામમાં એવું સાહેબ કે આમ કે બધા સાયન્સ સો જણા બે એસએસસીમાં એમાં ત્રણ ત્રણ વરજો પાસ ન થાય અને કોકને આવી પાત્રી માર્ક આવે એવું બધું અમારા બેન ભાઈઓ બધા છે ને એસએસસીમાં ફેલ થયેલા કેમ કે ત્યાં કોઈ પાસ જ હોય જોકે ટીચરો બહુ સારા હતા બિચારા બહુ જ પ્રેમી અંગ્રેજી શીખડાવે પણ આમ તો ગોખણ પટ્ટી થયું એ બિચારા પછી અંગ્રેજી આમ મોટા મોટા પાઠ ચાલે અને એ ભણતા તો સેવન્ટી નાઇન માર્ક્સ આવેલા તો પછી બધા કે અમે ત્યાં સુધીમાં એ છે ને આમ કે વેદને ઉપનિષદને એનું જ્ઞાન અમને આવી ગયેલું કે દરરોજ વેલા પાઠ કરવા જઈએ ને અઠવાડિયે એટલે મોઢે થઈ ગયેલું એટલે અમને એ આખું મગજમાં મારો એકચુલી હેતુ છે ને એ કથાકાર બનવાનો

ભાદરા તમે નહીં માનો મેં ચાર હજાર લેક્ચર આપ્યા છે અત્યારે ચાર હજાર એટલા છે ને એ લેખો લેખો ચાર હજાર હું ચાલીસ વર્ષથી જન્મભૂમિમાં લખું છું લગભગ તો એ તમે ગણી શકો છો જન્મભૂમિ ને મધ એ મુંબઈ સમાજ અને મિડ ડે ને કંઈક એવા બીજા ત્રીજા ચાર હજાર એનો રેકોર્ડ નથી રેકોર્ડ મને ખ્યાલમાં છે એટલે કથાકાર થયા થવાનું હતું તો બરાબર પણ નથી થયા તો કઈ સમાજને તો ફાયદો જ થયો છે એ તો બરાબર કેમ કે વય સંપાય એની પેરે બોયલા સુણો જન મેં જયા એવું બધું બહુ આનંદ આવતો હજી બી મને છે ને સંગીત અને આવા વ્યાખ્યાનોમાં ડાયરામાં જોઉં હું પિક્ચર જોતો નથી ટીવી જોતો નથી પણ સમાચાર જોઉં ટીવીના બાકી પોકવારા કેબીસી જોવું બાકી છેને આ બધી સીરીયલ બી જોતો નથી ટાઈમ હોતો નથી પણ એ રીતે છેને પછી અમે અહીંયા આવ્યા એમ કે એસએસસીમાં એસએસસી પછી પાર્લે કોલેજમાં અમને તત્તત જ એડમિશન મળી ગયું મુંબઈ આ મુંબઈમાં અને આખું કુટુંબ મુંબઈ નહીં નહીં મારા ભાઈને ત્યાં એમને પંચોત્તર રૂપિયાનો પગાર એ આવેલા અને પછી છે ને એ એમ કે પાર્લે કોલેજમાં અમને વધારી પાસે સ્કોલરશિપ આપ્યું સેવન્ટી નાઇન પરસેન્ટ માંગ્ય એને અમે લોકો જૈન કોલેજમાં બી અમને એડમિશન મળેલું એની તો પછી શું થયું કે ત્યાં છે ને સારું અંગ્રેજી આપણું એવું કે ઓલું હળવદમાં કેવું અંગ્રેજી હોય અત્યારે ભણાવતા હતા સારું પણ તોય બધું ગોખણ પડતું જેવું બધું યાદ બધા પ્રશ્નો ગાઈડમાંથી અને તો એમાં નોર્મલ એટલે શું એટલે નોર્મલ એટલે સામાન્ય અને નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર એમાં ગોતા અને ત્યારે ચોપડીઓ નહોતી હોતી બધી એ એમ કે બોમ્બે યુનિવર્સિટી એ એક્ઝામ લે એમ કે એફવાયની પણ બુકો તો આવડાવડા થોતા અને જૂની જૂની એમાં એને કોઈ એના બુકો કોઈ કાઢેલી નહીં નહીં કંઈ ઓલું સિલેબસ જેવું એટલે અમે પાર્લે કોલેજમાં મોટાભાગ ચોથામાં ભણતા અને ઘણા બધા એમાં બી ઘણી અમે પ્રગતિ કરી પછી છે ને એ બીએસસીમાં આવ્યો તો બીએસસીમાં અમે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં એ બીએસસી ગ્રુપ પણ એ પાર્લે કોલેજમાં બધા બહુ સરસ કે બધા પ્રોફેસરો રિયલી બહુ સરસ પણ રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં હા બેકાર લોકો હા એટલે પોતાની જાતે ભણવું પડે પછી અમે લોકો છે ને એમએસસીમાં એડમિશન લીધું એમએસસી વિથ બી એસી વિથ ફિઝિક્સ નહીં મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ મેથેમેટિક્સ એન્ડ ફિઝિક્સ અને પછી એમએસસીમાં છે ને એ મેથે અપ્લાઈડ મેથેમેટિક્સ એ ક્વોન્ટમ મિકેનિક્સ ને રિલેટીવીટી થિયરીને ક્લાસી ક્લાસિકલ મિકેનિક્સ ને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ને એ પછી રિયલ એનાલિસિસ ને કોમ્પ્લેક્સ એ બધા સબ્જેક્ટ અને એ એમએસસી થયા પછી અમે છે ને ત્યાં અમારે કોઈ આમ તો કોઈ ગોડ ફાધર નહીં

ભાઈ થઈ ગયું પણ જોવાનું એ છે કે હું જ્યારે બાર વર્ષનો હતો ને સાહેબ ત્યારે છે ને અમારા અમારા રાજા સ્ટેટના રાજા મયુરધરસિંહજી તો એને છે ને પેપરમાં આપેલું એ એક પેપર આવે જૈન નામનું ત્યારે હળવદમાં એક પેપર છે દસ ઘર બધા વાંચ્યા વાંચ્યા તો એમાં શું કરેલું ખબર છે એમાં ડિક્લેર કરેલું કે એમ કે બધાને આ યજ્ઞ કરે છે અતિરુદ્ર મહારાજા બધાને જમવાનું છે દર્શન કરવા આવે હવે કોણ જાણે કેમ અગિયાર વર્ષનો હું અને મને એમ તું ચાલો રાધાને જોવા દઉં પૈસા પૈસા એવું ભાઈ નહીં પણ મારી મધરે ચાર આપેલા એટલે હું અને મારો ભાઈ એ ચાર ચાના મધરે એ હળવદથી ધાંગ બાપુની ગાડી આઠ વાગે જાય તો હાડાનું દસે પહોંચે એમાં ટિકિટ લઈને ગયા અને પછી ત્યાં એવું તો કઈ હોય નહીં ત્યાં બધા પૂજતા પૂછતા રાજાના કે મેલમાં આજુબાજુ હશે ત્યાં ગયા તો સંત્રીઓ કે અહીંયા બધું અતિ રુદ્રનું ક્યાં છે તો કે અહીંયા નથી કે ત્યાં છે કે ભાવો ભાગો એટલે ભગાડી દીધા લોકો અચ્છા અમે પછી ત્યાં ગયા તો એને જગા બતાવેલી ને તો ત્યાં ગયા ને તો ત્યાં બી કંઈ નહીં તો કે ત્યાં છે એટલે અમને તો

તો વાગી ગયા હાળાબાર પછી લાગી ભૂખ તો કે હવે આપણે કંઈ ભોજન ભોજનશાળાની વાત કરો કે ભોજનશાળા ક્યાં છે તો એક એક વાણિયાની ભોજનશાળામાં છે ને બ્રાહ્મણ ક્યાંય પત્તો લાગે નહીં હાલ અમને અને અને વાગી ગયા બે તો ગાડીનો ટાઈમ થઈ ગયો તો કે હવે શું એટલે અમે લોકોએ થોડી ઓલી લીધી સિંગ અને ખાધી અને પછી ગાડીમાં બેહી પાછા આવ્યો અને જોયા વગર જોયા વગર ખાધા વગર નારાજ થઈ ગયેલા પછી શું થયું કે જયારે મેના વોઝ થર્ટી ટુ યર્સ ત્યારે અમારી છે ને આમ કે હે એમ કે એનું એમ કે આઉટર મોસ્ટ રીંગરાઉન્ડ અરાઉન્ડ સેકન્ડ એ છે ને એમ કે પાયોનિયર શોધી કાઢ્યું અને એ છે ને રિસર્ચ તમારું હતું અને એ રિસર્ચ પિકઅપ થઈ ગયું તે આખા એકો એક પેપરમાં આમ કે કલકત્તા મુંબઈ બધામાં આપણું નામ જે જે રાવલે આમ કરેલું પછી હું ત્યારે કંઈક દિલ્હીમાં હતો કંઈક કામે ગયેલો ખસ વિજ્ઞાનના તો હું બેઠેલો ઓલા એરો એરોડ્રામ ઉપર એરપોર્ટ પેપર જેવું એ કરું તેમાં આપણું નામ મારી આગળ છે આપણે છે ને એ નાઇન્ટીન સેવન્ટી નાઇનની વાત કરું છું તો એ આપણે જોયું ને પછી છે ને એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આપણું પ્રયોગ અને એ લોકો એમને ભાષણ દેવા બોલ આવેલા તો અમે લોકો હવારે ઉતરા એમાં છે ને અમે જન્મભૂમિમાં લખવાનું તો શરૂ કર્યું હતું તો એટલે એટલે આપણે ફુલસાબમાં તે રીતે ફૂલસાબમાં આવડો આપણો ફોટો છો અને આપણા હળવદ ના છે આ સીતે એ અમારા રાજા છે ને મયુદ્ધસિંહજી એ રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ અને યોગાનું યોગ છે ને ત્યાં એ આવેલા મહિનો બધી ચાલુ જોવા તો એને વાંચ્યું કે આ તો આપણો હળવદ એને થઈ ગયો પોરો તરી ગયો તે હું વળી પછી આપણે પહેલાં આવેલા હોટલમાં ઉતર્યા લીમડા બજાર આગળ અને આપણે પહેલાં આવેલા ખબર નહીં કે આમ કે કારનું બાયનું કેવી રીતે ખોલે પાસે ઉતરીને બે હા તો ખોલવા ટ્રાય કરી તે પછી ત્યાં હું ગયેલા હતા નવ ને ત્યાં ફોન આવ્યો કે જે જે રાવલ તમારો ફોન છે તો ગયા ત્યારે કે કોઈ બધા રૂમમાં ફોન નહોતા રિસેપ્શનમાં તો એમાં ફોનમાં આવ્યું કે જે જે રાવલ હું છે ને મહારાજા મહસિંહજીનો પીએ બોલું છું અને મહારાજા આપને મળવા માગે છે તો તમારે એમ કે હોટલમાં આવવા માગે કે કેટલા વાગે આવે અચ્છા તો મેં કીધું કે ભાઈ અમારા મહારાજા છે એ આવે ને અમને સારું ન લાગે એ હું મહારાજાને કહો કે એમને ક્યારે ટાઈમથી હું મળવા આવું અમને તો એ કે હું પૂછી જાઉં એટલે મહારાજાજીને પૂછ્યું એને તો એમ કે આ જે જે રાવલ તો એમ કહે છે કે એ આપણી પ્રદા છે તમે મહારાજા છો તો તમે ત્યાં મળવા જાઓ એને યોગ્ય નથી લાગતું એ મળવા માગે છે તો કેમ કરો હાજી આપણે પાર્ટી રાખી ડિનર પાર્ટી રાખી પછી ઓલા એ કીધું કે રાજા સાહેબ કહે છે કે આજે સાંજે ડિનર પાર્ટી છે એટલે બધા જે તમારા બે પાંચ જણા હોય ને લઈને આવજો એટલે ભાયાણી સાહેબ લઈને ગયેલા ને પછી એ છે ને મહારાજાને શું કહ્યું જમી લીધા પછી કે મહારાજા તમે અમે તમને જોવા આવ્યા હતા ને ત્યારે તમારા ઘરમાંથી અમને પેલેસમાંથી અમને કાઢી મૂકેલા અને તમે મેળાની તો તમારે આજે મળવા પડ્યું તમે અમે અમે ભૂઈખ્યા એવા તા તમારે ત્યાં ખાધું નહીં તમારે અમને જમાડવા પડ્યા એવા હશે એવા એટલે બાર વર્ષનું પરિણામ બત્રીસ વર્ષે મળ્યું સાહેબ એવા રાજી થયા તો વાત પૂછો પૂછવાની પછી કે રાવલ અમને તો ખબર નહો ને સાહેબ કે બહાર શું થા દે શું કરે પછી એને છે ને ભુગતસિંહની વાત કરી ભૂગતસિંહી એમ કે કેવા હતા કે ત્રણ જોડી કપડાં રાખે એક પહેલા હોય એક કબાટમાં હોય એક ધોવા ગયા હોય અને એવા લોભી અને એમ કે એમ કે ખખર મોટર રાખે પણ જ્યારે એમ કે પેદાનું કામ હોય ત્યારે ને ખજાનાની ચાવી જ આપી દે કે એવા બધી સુંદર વાતો કરેલી ભગવતસિંહજી વિશે તો એ પછી એ બધું એમ કે આ બધું થયું અને હવે સાહેબ તમારે શું પૂછવું બહુ સુંદર બહુ મજા આવી સર જે લાક્ષણિક ઢબે વાત કરી આપણે બીએસસી એમએસસી પૂરું થયું અને પછી સ્પેશિયલાઇઝેશન થયું હશે કારણ કે એવું શું કે બી એમએસસી થયા પછી અમને મને એમ થતું આ બધા રિસર્ચ કેવી રીતે કરતા હારા નવું કેવી રીતે શોધી કાઢતા હશે એટલે એમ કે આપણે વાંચવાનું શરૂ કરું બધું ઘણું બધું વાંચ્યું રિલેટિવિટી ને એક વર્ષ સુધી વાંચ્યું સારું કંઈ નવું સુજે જાય નહીં કંઈ રિસર્ચ સુજે નહીં એમાં યોગાનું યોગ છે ને એ કલકત્તાથી એક એડવર્ટીઝમેન્ટ આવી કે કે નોકરીના બી ઓલામાં હતા એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા હતા તો એમાં આવેલી કે સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટ્યૂટમાં એમ કે એમએસસી થયેલા હોય એ બધાને એમ કે એમ કે અપ્લાય કરી શકે છે એમ ફિલ કરી શકે છે ઓકે અને એમ કે તો અમે એમ તો ઘરે ચાલો આપણે ત્યાં જઈ આગળ આપણે રિસર્ચ થઈ એટલે અમે અમે અપ્લાય કર્યું ઇન્ટરવ્યૂ લીધા અને એમાં અમોલ કુમાર રાય ચૌધરી બહુ મોટા વિજ્ઞાની એ બધા હતા અને ત્યાં એડમિશન મળી ગયું અમે રાજી રાજી થઈ ગયા પણ ત્યાં બસો રૂપિયા મળે મહિને કેમકે એક તો બિચારો હજી નાની સંસ્થા હતી અને અમે લોકો એમ ફીલ કર્યું જબરજસ્ત બહુ અમને મજા આવી છે કલકત્તામાં અને એમાં અમલકુમાર રાજચરી મહાદેવ દત્ત અને ગુપ્તા અને એ બધાનું માર્ગદર્શન પણ કલકત્તામાં શું સાહેબ કે દસ પ્રોફેસરો એમાં પાંચ બહુ ઉત્તેજ પાસે મજા કરે આવી ટાઈમ પાસ કરવા વાળા તો એ પાંચ જણા છે ને અમને એમ કે ટ્રેન કર્યા કે રિસર્ચર એટલે શું રિસર્ચની લાઈફ કેવી હોવી જોઈએ નિષ્ફળ લાઈફ હોવી જોઈએ અને એ અમને ટ્રેન કર્યા પછી અમને અમોલ કુમાર રાય સુધી કે રાવલ હશે ને તું પીએચડી મારે નીચે નો પ્રોબ્લેમ અને એ કહેવાય અમને તમે તૈયાર છે પણ પ્રોબ્લેમ શું હતો કે યુજીસી ત્યારે ચારસો રૂપિયા આપે એમ કે ત્યારે એ વખતમાં અત્યારે ચોવીસ હજાર થઈ ગયા ચારસો રૂપિયા આપે એ બી પહેલાં વર્ષે છે ને એ એક વર્ષ પછી આપે પછી આપે કેમ કે બધી લખાણ થાય ને રજીસ્ટ્રેશન થાય ને ઉ દિલ્હી જાય હારું એક કરું છું શું ચારસો એટલે છે ને અમે તો આપણે તો મુંબઈ જઈ મુંબઈનો બી ખરો ધરા અને પછી અમે મુંબઈ પાછા આવ્યા તો કુમાર રાય ચૌધરી મહાદેવ દત્ત એ પીસી વૈદ્ય પ્રોફેસર પીસી વૈદ્ય અને જૈન નાલિકોને લેખો કે તમે છે ને રાવલ અહીંયા મુંબઈ આવ્યો છે અહીંયા અમે કરીએ કરીને પૈસાનો પ્રોબ્લેમ છે તો તમે રિસર્ચ કરાવો અને જુઓ કે એને કઈ મળી રહે અને એ આખું એવું સ્પષ્ટ ઇવન જે કે રાવ ભાવનગરના એ બધાને લખ્યું અને અમને છે ને આવ્યા ખડગપુરમાં એડમિશન મળેલું એમ કે આગળ ભણવા પીએચડી મારે પણ એ છે ને બધું ઓલું લાગ્યું અને મુંબઈમાં આવી ગયેલા મુંબઈ નું મો બી કરો ધરા તો પછી છે ને એ નાલી કરે મને કાગળ લખ્યો કે એમ કે તું આવીને મને મળી જા અને અમે લોકો ટીઆઈ હું ગયો પછી નાલી કીધું જુઓ જેને હું એમ કે તૈયાર છું તમારા પીએચડી ગાઈડ માટે તમારે પૈસાની પ્રોબ્લેમ છે તમે આ નહેરુ પ્લેન્ટ્રીમ છે ને હવે સ્ટાર્ટ થવાનું છે અને એમાં તમે જોઈન થઈ જાઓ તમારી સેલરી બી મળશે અને તમારું કામ ચાલશે એટલે હું છે નહેરુ પ્લાન્ટ જોઈન થઈ ગયું

અને એ છે ને એ જોવાનું એ વખતના ગુરુઓ નહીં તો એને શું પડી હોય ભાઈ આ ગયો તો ગયો અહીંયા પણ અમે ત્યાં બહુ સારી રીતે ભણ્યા અમે લોકો રિસર્ચ કરેલું હવે એમ કે ઇલેક્ટ્રો ફિલ્ડ જેમ જનરલ થ્રી ઓફ ડેટ અને અમે એ પેપર પ્રસિદ્ધ બી થયું અને એને અમને અવલું હતું કે આ માણસ રિસર્ચ કરશે એમ કે કે કારણ કે પૈસા પૈસાની એને રિસર્ચ કરવું છે

તો એમાં અમને ખબર પડી કે સૂર્યમંડળમાં તો કેટલાય એમ કે પ્રોબ્લેમ છે એ છે ને આપણે ધારી છે એવું છે નહીં એનો જે નિયમ છે ટીશર્ટ બોર્ડ રિલેશન એક હતું એમાં કેટલાય એમ કે વાંધા તો એમ તો ચાલો આપણે છે ને એમ કે આને એમ કે સૂર્યમંડળના વિષય વાંચીએ તો સૂર્યમંડળ વિશે અમે ખૂબ જ અભ્યાસ કરો બધા જેટલા ભાઈ ઓલા હોય એમ કે જેટલા મળે એટલા પેપરોને બુકોમાંથી અને ટીશર બોર્ડ રિલેશનને અમે સુધાર્યો

પણ એ શર્ટ બોર્ડ રિલેશન જે હતું ને એ ઇમ્પિરિકલનો હતો એનું એમ કે એની પાછળનું ફિઝિક ખબર નથી જેમ કે આ બધા કે કેપ્લરના નિયમો તો કેપ્લનના નિયમો છે ને કેપ્ટન આપેલા ઇમ્પિરિકલ બધું ઓલાથી પણ એનું પાછળનું ગ્રેવિટેશન અને એના રૂલ્સ એના એ બધું હતું નહીં એ છે ને ન્યૂટને કર્યું તો એ રીતે છે ને એમ કે એની પાછળ ફિઝિક્સ લખ્યું એટલે અમે તેને ફિઝિક્સ એને શોધવા માટે ઘણા પ્રયત્ન કર્યા અને એમાં

આપણે કહીએ દે આર ઇન ગુડ રેઝોનન્સ પણ બરાબર ન હોય કે દે આર નોટ ઇન ગુડ રેઝોનન્સ સારા શબ્દોમાં એમ કે એ બધા એકબીજા તો એ રેઝોનન્સમાં અમે જે રેઝોનન્સ લઈએ છીએ અમે કર્યું એમાં અમે ફરીથી ત્યારે નાઇન્ટીન એટી વનમાં શરૂઆતમાં અમે પેપર કર્યું કે એમ કે સૂર્યની આજુબાજુ એમ કે પદાર્થ છે અને પછી એટી ટુ અને એટી થ્રીમાં સૂર્ય વિશે વલયો છે સાહેબ સૂર્ય વિશે વલયો ની વાત કરવી ને એ બહુ હિંમતની વાત છે પણ એવી હિંમત અમારામાંથી જે હોય કે એને વલ છે આ જે છે ને હવે સાબિત થશે એ એમ કે એ પાર્કર સ્પેસ રૂમ સૂર્ય આગળ જાય છે અને એટીમાં ગયું અને અત્યારે પહોંચી ગયું છે અને એને દૂરથી બતાવ્યું છે કે ધેર આર એમ કે ટેન્ટેટીવ રેન્જ રાઉન્ડ ધન એ અમારી વળી છે અને એ છે ને બધા જાણે છે કે બધા પેપરો પછી છે બધી પેપરોમાં આવી ગયેલું અમે બી લખેલું તો એ છે ને અને એ એ જે છે એક કલાકના સાત લાખ કિલોમીટરની ગતિથી ચાલે એક કલાક એક કલાકના સાત લાખ જેમ કે નહીં કોઈ ટકી કે સૂર્યના ગ્રેવિટીની ની સાથે અને આમ ઓલું કરવું પડે બીજું કે ગરમી ને બી છે ને એ ટકી રહે કેમ કે આમ ભાગે ને એટલે ગરમી કોન્ટેકમાં ન આવે જલ્દી જેમાં આપણે આ બધા અગ્નિના ખોટારવા ઉપર ચાલે છે અગ્નિના એ એકલી ચાલતા ન દોડતા હોય તો એનો કોન્ટેક થાય ને એ પહેલાં એનો પગ ઉપડી ગયો હોય એટલે એને કંઈ ખબર ન હોય તો એ એને સાબિત કરવું એટલું જ નહીં અમે સાહેબ રિંગની થિયરી અમે સાબિત કરેલી આ બધાને રિંગ થઈ અમે સાબિત કરેલી એ મારું બીજું નામ રિંગ માસ્ટર બી છે તિહારમાં કે રિંગ કેમ કે બધાની રિંગને

એટલે એ એ રિઝોલ્વ ન કરી શકા અને એને એમ કે કંઈક હશે એમ કે ફટકા મારે સાફ કરવા માંડા એમ કે ટેલિસ્કોપ પછી સોળસો ને છપ્પનમાં ક્રિશ્ચન હોઈગન્સ પેરિસ ઓબ્ઝર્વેટરી એને એનું ટેલિસ્કોપ મોટું હતું એટલે એમ કે એનો ભાગ્ય કે મોટું ટેલિસ્કોપ આવી ગયું તારે અને બતાવું કે એમ કે શનિના આ બધું બોલાય છે અને એના ચિત્રો લીધા પણ ત્યારે એમ હતું એ છે ને એમ કે બરાબર એમ કે સઘન એમ કે રિંગો છે એ જે મતલબ પટ્ટો હોય ને એ રીતે છે પણ પછી છે ને એનો જ ગુરુ એનો ડાયરેક્ટર કસીની ડોમની કસીની એનો અભ્યાસ કર્યો કેમ કે એના આસિસ્ટન્ટે એમ કે સોલસ એમ કે નહીં વલયો શોધા આ એનો ડાયરેક્ટર એને એમ નહીં કહ્યું કે મારા આસિસ્ટન્ટે શોધ્યું તો મારે એમાં નહીં પડવાનું આમ તો નહીં એને સપોર્ટ આપવા એને વધારે અભ્યાસ કર્યો અને બતાવ્યું કે ભાઈ સેટનમાં છે ને વચ્ચે ગેપ છે અને એને કસીની કહે છે એના માન પછી એન્કે નામના કેવું બીજી ગેપ છે એન્કે ગેપ તો શનિને ત્રણ વલયો સાબિત થયા ખગોળ વિજ્ઞાનીઓને વિચાર નહીં આવ્યો કે જો શનિને વળે છે તો ગુરુને શા માટે નહીં અને યુરેનસને શા માટે નહીં શા માટે નહીં અને એ વિચાર છે ને અમે કરેલું અને નાઇન્ટીન સેવન્ટી સેવનમાં સિક્સટીન ફિફ્ટી નાઇન્ટીન સેવન્ટી સેવનમાં યુરેનસના વલયો શોધાયા ભટ્ટાચાર્ય અને ઇલિયટે પણ ત્યારે અમારું પેપર છે ને અમે એને બતાવ્યું હતું અમે ક્લિયરલી કે યુરેનસને વલયો હોય હા અને નારલીકરના વલા નીચે બધું અને તેમ છતાં બી અમારું પેપર થાય છે ને એ ટાઈપમાં હતું અને એ છે ને એટલે અમે ક્લેમ કરી શકીએ પબ્લિકેશન પણ એમાં જે આખું હતું એમાં એને જે વલય એની બહાર બી અમે વલય એમને મળેલા એટલે અમે ઈ ક્લેમ કર્યો કે આની બહાર બી વલયો છે પણ તારે શોધાયેલા ને ત્યાં સુધી અહીંયા સુધી એને શોધા બહાર વલે એ લોકો એ નહીં શોધેલા અને અમે છે ને એ એમ સાબિત કર્યું તો પછી એટલા બધા પેપરોમાં બી એમ કે જર્નલમાં જર્નલોમાં બધું આવેલું અને જ્યારે નાઇન્ટીન એટી સિક્સમાં એમ કે વાયદર યાન જ્યારે યુનેસ આગળ ગયું ત્યારે એને જેવું કે રાવલે બતાવેલું છે ને બહારનું વલય એક્ઝિસ્ટ થયા અને એ છે ને એ ત્યારે સાબિત થઈ અને પછી એમ કે ત્યારે અમે નેપચ્યુનનું બધું વાઇફા કરેલો બધો સોલર સિસ્ટમનો રૂલ બનાવ્યો કે આ બધા જે એમ કે સૂર્ય આ બધા એમ કે જે ગ્રહો છે એ છે ને એ એમને વિખરાયેલા નથી પણ એ બધા છે ને એક નિયમ ફોલો કરે છે અને એની પાછળનું ફિઝિક્સ અમે સમજાવ્યું કે વોટ ઇઝ ધ ફિઝિક્સ બિહાઇન્ડ એટલે પ્લેનેટરી ડિસ્ટન્સ લો તો એ છે ને અને પછી એ બધું કામ અમે છે ને સેટેલાઇટ સિસ્ટમમાં કર્યું એટલે ગ્રહોના ઉપગ્રહ મંડળમાં બધાને વાઇપ આઉટ કરેલા કેમ કે એમ કે ગુરુ શનિ યુરે બધા અને બધા પેપરો બધા પ્રસિદ્ધ કરેલા અથવા તો અમે ચાલીસ પેપરો પ્રસિદ્ધ કરેલા છે તો એમાં છે ને એમ કે બતાવ્યું એટલે એમ કે જે પેપર છે ને એમાં સ્કાય એન્ડ ટેલિસ્કોપે પિકઅપ કર્યું પેપર અને એને છે ને કોમેન્ટ કર્યા અને એડિટ એડિટરે કે રાવલ એમ કે છે કે નાઇન્ટીન એટી સિક્સમાં એમ કે જ્યારે યુનેસ ઉપર વાજ જશે ત્યારે એ નવા વલય અને એના ઉપગ્રહો શોધશે શું એ સાચો હશે સાચો પડશે અને એમ કે આ એક્સ્ટ્રીમ કંડિશન આમ કે સ્પેસની એમાં એ યાન વળી પાછું નાઇન્ટીન એટી નાઇનમાં એમ કે નેપચ્યુન હશે ત્યારે નેપચ્યુનના વલયો એ અને એના એમ કે ઉપગ્રહો શોધશે આવા ક્વેશ્ચન એમ કે ઉભા કરેલા પણ જ્યારે એમ કે નાઇન્ટીન એટી એટનો એન્ડ આવી ગયો એટી નાઇન શરૂ થયું ત્યારે બધા અમેરિકન વિજ્ઞાનીઓ ખગોળ વિજ્ઞાનીઓ એ રિસર્ચ પેપરો પબ્લિશ કર્યા અને શું કર્યું કે એમ કે નેપ્ટ્યુનને વલાવ્યો હોય જ નહીં નેપ્ટ્યુનને વલાવ્યું હોય જ નહીં નેપ્ટ્યુનનો એમ કે ટાઇટન સેટેલાઇટ ઉલટો ફરે છે એટલે એને વલવું બની શકે તો આપણે બી એમ જરા મન ડગી ગયેલું કે આપણું હાથવું પડશે બધા એમ કે આખા પેપરોમાં છે કે એટલે પછી એમ તો કે બધું હાથવું પડે આપણે બી લખો તો મેં છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ ને ફ્રી પ્રેસ જર્નલમાં એમ કે એને વલયો છે ને એ બધું આખું લખવા માંડ્યું એ લોકોએ છાપ્યું બી એટલે એને શું કે એમ કે ક્લેમ કર્યો કે છે હજી ઓલું તો જવાનું બાકી હતું એટલે આપણે ગભરાયા નહીં મેં તો જે થયું એ થાય પછી જયારે એમ કે નાઇન્ટીન એટી નાઇનમાં સપ્ટેમ્બરમાં એ જવાનું હતું અને એ છે ને ત્યાં પહોંચવાનું નજીકમાં પણ એમ કે ઓગસ્ટના એન્ડમાં એને એને કેમેરા છે એને ખુલ્લા કરી નાખ્યા અને બતાવ્યું કે નેપચ્યુન એ વલય હોય અને ત્યારે તેને અમને બહુ જ આનંદ થયો અમે ઘણી બધી શોધો કરી ઘણો આનંદ થયો એ વખતનો આનંદ અલગ અલગ હતો એટલે આનંદ એમ કે એસ્થેટિક કેમ કે આનંદ કે આ બધું હાથું કર્યું અને એમાં બહુ અમે લોકો એ બી સાબિત કરેલું કે એમ કે એમ કે નેપચ્યુનના જે સેટેલાઇટ છે ટ્રાયટન એની ઉપર વોલ્કેનોઝ હોય એવું સાબિત કર્યું અને બતાવ્યું કે મોટા મોટા વર્કે એ પેપર અમે લોકોએ મોકલ્યું તો રેફરી છે ને એને પાછું કહ્યું કે આવું હોઈ શકે નહીં એ એના બધા એમ કે એના બધા રિપોર્ટ બી મારી આગળ છે પેપર બી અને એ બધાને ખબર છે પણ જ્યારે ગયું એ અમે લોકો એટી ફોરમાં બતાવેલું કે ટાઇટન ઉપર વોલકેનો વોલકેનો છે અને એટલી બધી આ એની ઉપર એમ કે સતિકમ છે અને આ બધા એમ કે એની ઉપર એમ કે ટાઇડલ ફોર્સીસ લાગે છે તો એ લોકોએ પેપર પાછું ઓલું કંડાખ્યું અને એ નીકળ્યા પણ ત્યારે બધા રેફરીઓ બધા મરી ગયા હતા વાંધો હતો એ તો એમને જાત કે સાહેબ જુઓ આ છે તમે અમે અમારી એવું કે પેપર કે ઓલું કરી નાખ્યું પાછું ફેંકવું અમને ત્યારે આઘાત બી લાગેલો થોડા બી લાગે એકાદ દિવસ કલાક લાગે પણ પછી ભૂલી જાય પણ એમ કે આવી રીતે શું થાય ઘણી બધા વિડીયો એમ કે રિસેપ્ચરો છે ને એ નિરાશ થઈ જાય આ રેફરીઓનું કામ છે ને બહુ ડેન્જરસ છે એ જો રેફરી છે ને એ પીસી વૈદ્ય જેવા હોવા જોઈએ પીસીએ ભાઈ જે શું કરે કે કઈ ભૂલ હોય તો સુધારે અને રસ્તો બતાવે કે હવે આમ કરશો ને તમારે ફરીથી લખવું પડશે એક વર્ષ જાશે પણ તમારું છે ને તમે પીએચડી થઈ શકશો એ પીસીએ કરી શકે પણ આ બધા નો કરી શકે તો એ છે ને એ બધા હતાશ કરી નાખે રિસર્ચરો એ બહુ મોટી વસ્તુ અને ઘણા ખરા તો છે ને એમ કે પાછું ફેંકવાથી હોય બરાબર પણ અમારા જે અમારા પીએચડીના ગાઈડ કોણ હતા ખબર છે ટોમ ગેલર્સ નાસાનું ચીફ ઓફ ઇમેજિંગ રેફરી તમાર હા રેફરી હા બીજું કેડી અભ્યામ કર અને એ બધા અમારા છે રેફરી અને પીએચડીના તો અમે લોકો જે બધું રિસર્ચ કર્યું પીએચડી ક્યારે શરૂ થયું ને કેટલું તમે એકચ્યુઅલી સેવન્ટી સિક્સમાં શરૂ કરેલું અને પછી અમે છે ને સેવન્ટી અને નાઇન્ટી વનમાં અમને એ પીએચડી ની ડિગ્રી મળી એટલે કે ત્યાં સુધી અમે પેપરો જ પ્રસિદ્ધ કર્યા સેવન્ટી સિક્સ ટુ નાઇન્ટી વન હા હું પેપરો પ્રસિદ્ધ કર્યા કે એટલે ચાલીસ ત્યારે છે ને લગભગ ત્રીસ પેપરો હતા પછી દસ થયા તો ત્રીસ પેપરો પ્રસિદ્ધ થયા હવે એમાં કોઈની તાકાત નહોતી રેફરીની કે રિજેક્ટ કરી શકે કેમ કે બધા પબ્લિશ પેપર હતા રેફરીડ હતા એટલે એ લોકોને તો માત્ર છે ને એમ સુધ જોઈને જ કરવાનું હતું અને એ છે ત્યાં સુધી અમે ધીરજ થઈ ધીરજ રાખી અમે અમે પીએચડી નો બી થયા હોત પણ એવું છે ને કે આજકાલ બધા ડિગ્રીનું બહુ ઓલું કરે એ જ્ઞાન તો જોવે નહીં તમને ખબર છે કે સત્યેન્દ્રનાથ બોઝ સત્યેન્દ્રનાથ બોઝ છે ને પીએચડી નતા કે સીવી રા પીએચડી તો સત્યનાથ બોઝ છે ને એ ઢાકામાં મેથમેટિક્સ ડિપાર્ટમેન્ટ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં હતા મેથેમેટિક ડિપાર્ટમેન્ટમાં તો એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રિટાયર થયા એટલે સત્યેન્દ્રનાથ બોઝે એપ્લિકેશન કરી તો એ બધા યુનિવર્સિટીના એ કહ્યું કે આ ક્યાં પીએનડી છે તો આ તો પીએનડી હોવું જરૂરી છે તો ને એ બઉ સુધી સત્યેન્દ્રનાથ બોઝે આઈન્સ્ટાઈન ને લખું કે આ લોકો આવો અમકે વાંધા લેશે આઈન્સ્ટાઈન બોઝ સ્ટેટિસ્ટિક કાઢેલું ને એને નાઇન્ટીન થર્ટી ફોરમાં એટલે તો એના અમકે બોલાય કીધું આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈને કાગળ લખ્યો આ બધા યુનિવર્સિટી ઉપર વાઇસ ચાન્સેલર કે તમારે એમ કે આ એમ કે ઓલરેડી એમ કે ફેમસ છે એના માટે પીએચડીની જરૂર છે કે એમ કે લેખો પછી એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થયેલા હા એટલે આ બધું છે આમાં શું થયું કે ભદ્રા ભદ્રભાઈ કે પ્રોફેસર યશપાલ એમનો આઈડિયા બહુ સરસ હતો કે એમ કે જો હાયર એજ્યુકેશનમાં ભણાવે એ પીએચડી હોવો જોઈએ જેથી એને ખબર પડે કે આ સબ્જેક્ટ શું છે સબ્જેક્ટની ડેપ્થ ખબર પડે એ બરાબર સમજાવી શકે તો એને એ એને ફરજિયાત કર્યું પણ એમાં આપણા લોકો છે ને એમાં બખર જબરું બખર એ તંત્ર હોય એક તો ઇન્ટરનલ ઓલો હોય એ રેફરી બીજા તો એ છે ને એ તમારી સ્થિતિ હું પાસ કરીને મારીથી આવું બધું યુનિવર્સિટીમાં ઘણી વાર ચાલે રાહુલ સાહેબ રિલે રિલે રેસ જેવું છે તમે દોડી શકો તો તમે યોગ્ય નથી પણ પેલો દાંડીઓ પકડીને દોડો તો કામનો છે

અને જયંત નારલીકર જેવી વ્યક્તિના હાથ એમ છે કે જ કામ કર્યું અને બીજું કે અમારે નોકરી હતી ને એટલે પોસિબલ નેહરુ પ્લેનેટોરિયમ નહીં તો કે રોટલા નો વાંધો આવે એટલે આ છે ને એ રોટલાની ચિંતા નહી રાખતા પણ જયારે અમે રેઝોન રિલેશન બતાવ્યું સૂર્યમંડળમાં કે બધા જ ગ્રહો છે ને રેઝોનન્સ રિલેશનને એમ કે ફોલો કરે છે ત્યારે નાલી કરે એમ કહેલું કે રાવલ ત્યાં સૂર્યમંડળમાં એક નવી એમ કે એમ કે નવી શું કહેવાય નવી સિસ્ટમ શોધી કાઢી છે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે નવી રેગ્યુલારિટી શબ્દ નવી રેગ્યુલારિટી શોધી અને આજે પણ એ છે ને રેગ્યુલારિટી જબરજસ્ત અને એમાં એમ કે ટીએસ બોર્ડ રિલેશન નતો તો તો બધા એની ઉપરથી ડિરાઈવ થાય સાહેબ આજે અમે સૂર્યમંડળના કોઈ પણ પ્રશ્નો છે ને અમે સોલ્વ કર્યા છે બધા પ્રશ્નો એના મોમેન્ટમના એંગલ મોમેન્ટમના આના તેના એને હજી બી કોઈ એવા પ્રશ્ન નથી કે આ નિયમ કે બતાવે નહીં

પોપ્યુલાઇઝેશનમાં છે કોઈ બધા વેટે જવાનું જેવું બધું તો એટલે શું થાય કે એ એટલા માટે એ છે ને એ રેગ્યુલારિટી શોધેલી અને આ જે છે ને એ રીલે જે નવો જે રીલે નિયમ અમે શોધો પ્લેનેટરી ડિસ્ટન્સ લો એ એકચ્યુલી ટી શર્ટ શો રિલેશન નથી એ નવો જ નિયમ છે પણ આપણે છે ને એવું માનતા નથી પણ બધા શિષ્યો હોય ને જેને વધારે એ એમ કે કે રાવલ્સ લો રાવલ્સ એમ કરીને પ્રખ્યાત કરી દે બધા એમ કે સ્ટેપ બહુ સ્ટેટિસ્ટિક છે તો એ રીતે આપણે નહીં બન્યું એની એ એમની સ્ટેન્ડ ટુડે અને બધું ઓલું અને એક બીજી વાત શું કરી ભાઈ કે આપણી ગેલેક્સી પાંચસો અબજ તારા અને એક એક તારો ચૌદ લાખ પંદર લાખ વીસ પચીસ લાખ ત્રીસ લાખની જગા રોકે અને બે તારા વચ્ચે પિસ્તાલીસ હજાર અબજ કિલોમીટરનું અંતર ઓહો આવડી મોટી ગેલેક્સી તો અમને એમ થયું કે ગેલેક્સીની આજુબાજુ વળ્યો છે કે નહીં

એ બહુ મોટી હિંમતની વાત હતી અને અમે કર્યું અને આજે સાબિત થયું કે આ મેગાલેન્ડ અને એના વાદળો છે ને રિયલી ફોટા પડ્યા કે અરાઉન્ડ મિલ્કી ગેલેક્સી અને અમારું પેપરનું એ ટાઈટલ એ જ હતું ગેલેક્સી આમ તો તો એવું બધું છે એટલે અમને એનો આનંદ છે અમે લોકો લાગર પોઈન્ટ ઉપર બી સંશોધન કરેલું તો એમાં લાગર પોઈન્ટનું શું થયું કે લાગરાન જોસેફ લાગરા બહુ મોટું નામ નામિશિયન શાસ્ત્રી મોટો ખગોળશાસ્ત્રી અઢારમી સદીમાં ઇક્વેશન સોલ્વ કર્યા અને બતાવ્યું કે પૃથ્વીની કક્ષાને આજુબાજુ પાંચ એવા બિંદુઓ છે જ્યાં ગ્રેવિટેશનલ ફોર્સ જીરો છે શૂન્ય છે એમ એ પહેલાં એને આ બધાને લાગુ પડે કોઈ પણ ઓર્બિટને લાગુ પડે એ પછી કોમેટ હોય કે ગુરુ હોય કે શનિ હોય કે ગમે ત્યારે બધા કે હસતા હતા કે આ બધું એમ કે આમ કે લાગરાજ મોટો મેથેમેટિશિયન આવા તરંગો કરે સાચું એમ કે એ કરીએ કે આપણે ન કરીએ એ આવું હોય નહીં પણ એમ કે જુપિટરની આજુબાજુ ટ્રોજો ને સ્ટ્રોઈડ શોધાના અને પછી હોય કે લાગરા છે પણ લાગરાજી પોઈન્ટ તો બતાવેલા પણ એનો ફિઝિકલ મિનિંગ નહોતો બતાવ્યો સુવિધા વોટ થી વાઈટ ઈઝ ધેર અને એ છે ને એ કરો એ છે ને અમે કહ્યું અમે બતાવ્યું કે કોઈ પણ સિસ્ટમ હોય એની શરૂઆત અને પોઈન્ટ થી થાય અને પછી એ સંકોચ અને આખી ગ્રહ બનાવે તમારે એમ કે લિમિટ ઓફ ધી સોલર સિસ્ટમ કે લિમિટ ઓફ સેટેલાઇટ સિસ્ટમ કે લિમિટ ઓફ જુપિટર સિસ્ટમ એ છે ને અમે કર્યું આ બધું ઘણું બધું કર્યું છે અને અમને એનો આનંદ છે આજે પણ અમારા રિસર્ચ ચાલે છે અને અમે લોકોએ એમ કે યુનિવર્સ હેલ્ફ ફાઇવ ડિમેન્શન આપણે જોઈએ કે એમ કે ન્યૂટને શું કહેલું કે યુકિલિજન ઝોમેટી લીધીન ટાઈમ બહારથી માપ્યો પેરામીટર એક્સ વાય ઝેડ અને એમ કે ટી ટી પણ એમાં એને ન્યુટોનિયન મિકેનિક બહુ સાચું છે ત્યાં સુધી સાચું પડે સાવ ખબર છે બધાયું ભાઈ હાજી સેકન્ડના દોઢ લાખ કિલોમીટરની સુધી ન્યુટોનિયન મિકેનિક સાચું છે એમાં આપણે કંઈ કરવાની જરૂર નહીં પણ એનાથી વધે ને એટલે છે ને એ ખોટું પડે છે કેમ કે રિલેટિવ વેલોસિટી આવે એટલે આમ સી ને સી એટલે ડબલ સી તો એ સાબિત થયું કે એ હાઈએસ્ટ વેલોસિટી સી એનાથી વધે નહીં એટલે એ છે ને ત્યાં ખોટું પડ્યું તો પછી એટલે એટલે હાઇંસ્તાનને શું થયું કે એને ચિંતા થઈ કે આ ન્યુટ્રોનિયન મિકેનને શું કરવું એમ કે એને કેવી રીતે એમ કે મોડિફાઈડ કરવું કેવી રીતે એમાં સુધારો કરવો એ આમ કે આની એની તકલીફ કેવી રીતે આમ કે સુધારવી એની એની ચિંતા હતી એટલે એને શું થયું કે ભાઈ ટાઈમને જ ફોર્થ ડિમેન્શન લઈ અને જોઈએ અને ટાઈમને ફોર્થ ડિમેન્શન પણ એના આગળ પ્રોબ્લેમ શું હતો કે ટાઈમને ટાઈમ તો સેકન્ડમાં મપાય તો એને લેન્થમાં કેવી રીતે કન્વર્ટ કરવું એનો પ્રોબ્લેમ હતો કે સેકન્ડને ખુલ્લામાં તો એને શું આઈડિયા ઇન્જિનિયસ આઈડિયા કે સી થી ગુણી નાખું ટાઈમને સી એટલે યુનિવર્સલ કોન્સ્ટન્ટ અને શું એટલે એટલે આઈન્સ્ટાઈનનો ટાઈમ સીટી છે સીટી એ કે કે ડિસ્ટન્સ ડિસ્ટન્સ ટાઈમ 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 ઇન ટુ કન્વર્ટ કરી અને એમ પાયથાગોરસ નો નિયમ લાગુ એ નિયમ નથી બૌધાનો નિયમ છે પાયથાગોરસ પહેલા બસો વર્ષ પહેલા બૌધાને એ ઓલો શોધેલો નિયમ પણ એને છે

પ્રકાશ હશે એટલે આમ એ છે ને એમ કે એ વર્ષ છે ને એ ઓલીમાં લેન્થમાં થઈ જશે એટલે એક પ્રકાશ વર્ષે એટલે લગભગ ટેન થાઉઝન્ડ બિલિયન કિલોમીટર વન પ્રકાશ સેકન્ડ એટલે કે ત્રણ લાખ કિલોમીટર એટલે એ સેકન્ડ ત્રણ લાખ તો એક આટલા બધા એમ કે પ્રકાશ વર્ષો એટલે એ બધું એ છે ને આંચ નહીં કર્યું તો અમને એમ થયું કે ભાઈ એલ એમ ટી લેન્થ માસ અને ટાઈમ આ એમ કે ઓલા બધા એમ કે સિસ્ટમ આપણી એમ કે ઇન્ટરનેશનલ સિસ્ટમ હવે આને એલ વાપરો ને ટી બી વાપરો ન્યૂટન પણ ટી છે બહારથી વાપરો શું કર્યું એલ એન્ડ ટી છે તો એમ રહી ગયો એમ તો એને એની બી સ્ટેટસ છે કે 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 એમ એમ એ બી ઇન્ડિપેન્ડન્ટ છે એની લાઇનમાં છે તો અમને એમ થયું કે વાય નોટ વી ટેક એમ એઝ ધ ધિમેન્શન ઓકે અને એ આખું એમ કે આઈન્સ્ટાઈનની થિયરીને આપણે ઓલું કરીએ અને પણ માસને પછી પાછું છે ને લેન્થમાં કન્વર્ટ કરવો પડે એટલે એવો કોન્સ્ટન્ટ ગોતી કાઢવાનો કે જે છે ને માસને લેન્થમાં કન્વર્ટ કરે અને આપણી આગળ ત્રણ જ કોન્સ્ટન્ટ છે એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ કેપિટલજી અને આપણે એમ કે પ્રકાશની ગતિ સી અને આપણે પ્લાન્ટ કોન્સ્ટન્ટ એ ત્રણ જ કોન્સ્ટન્ટ છે યુનિવર્સલ છે એનું એવું કોમ્બિનેશન લેવાનું કે છેવટે છે ને એ ટાઈમ એટલે માસ સારું મલ્ટિપ્લાય કરી માસ માસ કેન્સલ કરીને ટાઈમ એટલું રિસ્ટન્સ આપે તો એ અમે શોધી કાઢ્યું અને પછી અમે તેને એ આખી થિયરી આઇસ્ટાન્ડિંગ થિયરી રીપ્રોડ્યુસ કરી ઓકે હજી અમારે એમાં છે ને ઘણું બધું કરવાનું છે કે એના એના હવે એના નવા રિઝલ્ટ શું એમ કે આઇન્સ્ટાઇન રિઝલ્ટ આપ્યા કે એ કોઈ ટુ એમસી સ્ક્વેર છે ને આઇન્સ્ટાન્ડિંગ થિયરીનું રિઝલ્ટ છે ન્યૂટનનું નથી કે લેન્થ કોન્ટ્રાક્શન કે વસ્તુ ચાલો એટલે એની લેન્થ ઓછી થાય કે ટાઈમ ધીમોપ્રોજી એ બધું એમ કે માંથી ન નીકળે ન્યૂટન ડાયનામિક્સમાંથી ડાયનામિક્સ માંથી નિક આઈન્સ્ટાઈન ના નીકળે તો આની અંદર એવા રિઝલ્ટ કેવા એના વિશે સંશોધન ચાલે છે હવે તો આપના

અને એ રીતે મારી વાઇફ છે બહુ જ ઇકોનોમિક જે તમે જેમ લખેલું ને આપણી પત્ની વિશે એવું છે ને બહુ જ બધું ઓછા પૈસામાં બધું કામ કરે અને અમે ક્યાંય કોઈને આગળ કંઈ માગ્યું નથી એ સેલરીમાંથી અમારો સેલરી પણ છે ને એ એમ કે નહેરુ સેન્ટરમાં બહુ વધારે હતો નહીં કેમકે એક જાતનું એ ટ્રસ્ટ છે અને અમે લોકોએ કોઈ ત્રાગડા કર્યા નહીં અમારો પગાર વધારો એટલે એટલે અમે અમારા સંશોધનમાં રહેલા અને એને એને આખું ઘર ચલાવ્યું અને એ રીતે અમારું આખું ચાલ્યું એટલું જ નહીં પણ કહેવું બરાબર નહીં પણ અમે ઘણા બધાને મદદ કરી અમારો બત્રીસ હજાર પાંત્રીસ હજારનો પગાર હતો એટલે પણ અમે ઘણા અમારો ખર્ચો થાય બે હજારનો હતો કોઈ બાંધશે નહીં એ તેને એ ખાવા પીવાનો ખર્ચો એ ઘરના મકાનનો અથવા ટેલિફોન અને એવા બધા

એટલે મારી અમારે પૈસા હતા નહીં એટલે અમારે કોઈ વાર ઉધાર લેવા જવું પડે તો એની મધર છે ને એ આમને ઉધાર આપે મારી માને બસો રૂપિયા ને સો રૂપિયા જરૂર પડે ત્યારે એટલે એનો સંબંધ તો પછી હું મોટો થયો એટલે એને ચાલો આને આને ફટકારી લો એટલે ત્યાં અમારા લગ્ન થઈ ગયા પણ આર વેરી હેપી તો એ રીતે છે ને એ બધા પછી પૈસાદાર માણસો ને આપણે તો સામાન્ય માણસો પણ તેમ ઘર ચલાવ્યું એ બહુ સારું કહેવાય અને બાકી તો ખટખટ નહીં શનિએ કેમ કે એને બી કંઈ સુવા નહીં કંઈ લેવાનું નહીં દેવાનું નહીં કંઈ ઓલું નહીં પણ એ છે આમ કે અમે લોકો બહાર લેક્ચર આપી ઘરમાં લેક્ચર આપે તમારે આમ ખો અમે સાંભળી પછી વટી એને વળી બહાર થઈ જવાને એનો અર્થ એવો સાહેબ કે પેલા પાછા આપવા પડે એવા પૈસા એ આપતા હતા અને પછી પાછી ન આપવી પડે એક ગુરુ લક્ષ્મી આપી દીધી આપણે બરાબર સહી વાત સહી વાત હું મારી દીકરી છોકરાને વાત કરું ને એવા હશે એવા હશે કે આ બધા સોદા છે એની બે પણ એમાં છે બહુ એમ કે એને માગણી કરી નહીં અને એને બહુ આમ આમ વિચક્ષણ છે અને બધા વેપારી મગજના કે ફાધર વેપારી બિઝનેસમેન તો એ રીતે છે ને એમ કે બધું સારું ચાલે છે પણ અમે ઘણાને મદદ કરી એ એક એમ કે ઓછી નહીં લ વી હજારની બે પાંચ પાંચ લાખની કે અમારે પૈસા પહેલાં રહેવલામાં બે હજાર અઢી હજાર ત્રણ ખર્ચો એટલે જ્યારે એટલે અમે લોકો એ અમને બી સંતોષ છે આજે કારણ કે આપ સંશોધનમાં જ્યારે વ્યસ્ત હો ત્યારે તો એમ કહેવાય કે એંગ્રોસ થઈને કામ કરતા હો એટલે સમય પણ આપો છો ફાળવી શકો કુટુંબ ચલાવવા માટે એટલે એ દોર પણ એમને સંભાળ્યો હશે કુટુંબ ચલાવ્યું નથી રૂટમાં એને ચલાવ્યું છે એક દીકરી હતી એને ચલાવ્યું છે બાકી આપણે છે ને બે વાર ખાતા ને નેહરુ પેંટમાં આઠ વાગે જતા બાર વાગે અગિયાર બાર વાગે આવતા જ કામ બસ અને બાકી બધું છે ને હવે આપણે શાકભાજીના ભાવ બી ખબર હોય ને આજના દિવસે બી આપણે બે વાર ખાવાનું કે ભાવ વધી ગયા છે એ કોઈકા બોલે તા ખબર કે ભાવ વધી ગયા તમે તેના ભાવ સો રૂપિયાથી કહે કે તાર ખબર એટલા માટે જયારે સ્ત્રી જાય ને ત્યારે મોટો અવકાશ થઈ જાય તમને ખબર પડે અમને બી ભવિષ્યમાં પડે કે નહીં કે આજે જોયી કે પિતાજી મારા મૃત્યુ પામી ગયા તો અમે લોકો પણ મરી એ પિતાજી આગળ પૈસા હોય તો બી શું કઈ નહી બધું વેરવિખેર થઈ જાય એટલે માની એટલી વેલ્યુ છે એ લોકો સમજવા ને આજે ભદ્રા ભદ્રાયું ભાઈ અમે અમારા શ્રીમતી નું જરાબી અપમાન કરતા

નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે રાવલ સાહેબ સાથે સંવાદમાં જોડાઈ જઈએ અને એક જે ધસમસ્તો પ્રવાહ સાહેબ આપણને વર્ણવી રહ્યા છે એનો આપણે બરાબર લાભ લઈએ રાવલ સાહેબ આપે નાઇન્ટી વનમાં પીએચડી પ્રાપ્ત કર્યું સાથે સાથે પ્લેનેટોરિયમની સર્વિસ પણ કરતા રહ્યા અને આપે કહ્યું દેવિકાબેન સાથેના સંસારને પણ સુંદર રીતે માણતા રહ્યા છો મને એ આપ કહેશો કે આપ આપીએચડી પૂરું થયું એટલે કોઈ નવો દરવાજો ખુલ્યો હશે જી જી અને પછી આપની યાત્રા કેવી રીતે આગળ વધી જી બધા ભાઈ એકચ્યુલી પીએચડી થયા એ પહેલાં અમલોકોની બધી શોધો બહાર પડી હતી એટલે પીએચડી તો માત્ર એક ફોર્મેલિટી થઈ એટલે આનાથી કોઈ દરવાજા નથી ખુલા પણ હું એમ કહું કે હું આજે જે કંઈ બોલી શકું છું અથવા તો લેક્ચર આપી શકું છું ને બધું કેમકે કલા અને ઇતિહાસ ને જે મારામાં છે એ છે નહેરુ પ્લેન એમને આભારી છે કે એમ કે વિજ્ઞાન સંસ્થામાં છે ને તમે લોકો આટલી બધી કલા અને બધી એના વિશે છે ને બહુ ઓછું હોય એ પણ આવી જે સંસ્થાઓને એ તમને કલાને પણ ઇતિહાસને બી એમ કે પ્રોજેક્ટ કરે કલાને પ્રોજેક્ટ કરે ભાષણને વ્યાખ્યાન એ આખું વ્યક્તિત્વ છે ને વિકાસ કરે અને એ છે ને એ એકલી માત્ર રિસર્ચ સેન્ટર નો કરી એક અને એ છે ને થાય તો બહુ એવા બહુ એમ કે જ્ઞાની હોય અબ્દુલ સલામ કે જેવી નાલી કર કે એવા બધા તો એ લોકો છે ને ઈત્યાદ બીત્યા જાણે બહુ વાંચો તો એ લોકોના ભાષણમાં જબરજસ્ત ઓલી હોય તો પણ આ એમનું શું છે કે એ બધી જ કલાઓને પ્રોત્સાહન આપે સંગીતને બી નૃત્યને એમ બી અને ભાષાને બી બોલવાને બી અને એ એ રીતે બહુ છે ને એ એ ગુણો છે ને મને એને રોપા એટલે એ બહુ એમ કે જરૂરી છે અને હું તો માનું છું કે દરેક તાલુકા લેવલે કમસે કમ ડિસ્ટ્રિક્ટ લેવલે જિલ્લા લેવલે એક પ્લેનેટ એમ હોવું જોઈએ કે જેથી બાળકો એમ કે પાંચમીથી એમ કે ત્યાં આવે જાય ત્યાં બધા વિજ્ઞાનીઓને મળે ચર્ચાઓ કરે અલગ અલગ અને આ બધા કાર્યક્રમો જોવે પછી એમ કે આ બધા ગ્રહો જોવે અને આ આમ કે ધૂમકેતુ શું અને આ બધા મિટોરાઈટ એટલે શૂટિંગ સ્ટાર એ બધું જોવે તો આ ખૂબ વિકાસ થાય કેમ કે આમાં તો છે ને કોલમ્બસની વાત બી આવે અને આમાં એમ કે નહેરુ પ્લેનેટ પ્રોગ્રામમાં કેમ કે મેગલનની વાત આવે કે ફરારી મેગલન છે ને મેગલન એમ કે ઓલા સોયધા એમ કે નાની નાની ગેલેક્સીઓ મેગલન વન મેગલન ટુ અને એ રીતે છે ને એ પ્લેનેટ આમ બધે હોવું જોઈએ અને તો છે ને એમ કે વ્યક્તિનો વિકાસ થાય અને એમ હું માનું છું તો અમે એ નાઇન્ટી વનથી અમે પછી પ્લેનેટમમાં ડિરેક્ટર બન્યા તો અમે લોકો એ પ્રોગ્રામ કરેલા અને એ પ્રોગ્રામ છે ને એમ કે આમ કે એમ કે જે તારાનું જે એમ કે ઓલું હોય પ્લેનેટમ એ છે ને અદ્ભુત હોય એ ડિજિટલ પ્લેનેટમ છે ને એ તમારા ઉપર ન ચાલે એમના એમના ઉપર ચાલે તમે એની ઉપર કંટ્રોલ ન કરી શકો તમે છે ને એમાં ગીતો ગીત સ્ટાર હોય આમાં તો રેપ્લિકા ઓફ નાઇટ સ્કાય એ દ્વારાથી તમે છે ને કાર્યક્રમ કરી શકો તમારે છે એમાં તમારો ઇતિહાસ પોતાનો પોતાની ભાષા તમે આ તો બહારના બોલે એમાં બરાબર જામે નહીં આ તો આપણી સંસ્કૃતિ એમાં આપણે બરાબર કે કરી શકીએ સૂર્યોદય થતો હોય ને બધી બધી કથાઓ અને એ રીતે છે પેન્ટ બહુ ઉપયોગી છે તો અમે નાઇન્ટી એટમાં અમે કાર્યક્રમ કરેલો કે ધની ટુ ધ રેલ પ્લાન તો રીઅલિટી માં ધને અમે એ લોકો બતાવેલું પાઇપ ઓન્લી પાઇપ પ્રોજેક્ટ છે બીજું કઈ નહી હ કે એમાં એમ કે એ લોકો યાન ઉતરે છે એમાંથી એમ કે એ લોકો બહાર પડે છે સીડી ને એમાંથી રોવર બહાર પડે તો એ બધું કાર્યક્રમ અને આમ લોકો ને એ કહેવામાં આવેલું કે ભઈ આપણે બહાર થી પ્લાન પ્રોગ્રામ લાવ્યું બહાર થી પ્રોગ્રામ 40 લાખ અને 5 લાખ માં સુંદર પ્રોગ્રામ બને અને અને બીજું કે આપણા લોકો શીખે કે પ્રોગ્રામ કેવી રીતે બનાવવો સંગીત એમાં કેવું હોય આમ કે બધા હરીશ ભીમાણી જેવાનો અવાજ અને એવા બધા જે એક્સપર્ટ એના અવાજ હોય એ આખી એક આપણી પોતાની સંસ્કૃતિ પોતે જ બનાવેલી આપણે શા માટે અમેરિકાનોને એનો પ્રોગ્રામ લઈએ અને ત્યારે છે ને એ રીતે અમે કાર્યક્રમ બનાવેલા પછી અમે સાયન્સ ઓફ ધ મિલેનિયમ અને પછી અમે લોકો લાઈવ પ્રોગ્રામ બી કર્યા એટલે આ બધા જે બીજા પ્લેન્ટમ છે રાજકોટમાં લાઈવ પ્રોગ્રામ ન લાઈવ પ્રોગ્રામ દર મહિને એક એક બે લાઈવ પ્રોગ્રામ કરવા જોઈએ એટલી સેટરડે દર મહિના લાસ્ટ સેટરડે તો એમ કે આકાશનું એમ કે ઇન્ટ્રોડક્શન પરિચય આ બધા ગ્રહો અને આ બધા નક્ષત્રો એની સ્થિતિ હવે આપણે જોઈએ એટલે મૃગ નક્ષત્ર સાહેબ મૃગ નક્ષત્ર અને આપણા છે ને વેદોને સંબંધ છે બોલો એ આપણે ઓરામાં ન નાખી હતી કેમ કે જ્યારે વેદો લખાયા ત્યારે વસન સંપાત છે ને એ ઓરાયનમાં થતો અને વેદો તમે એમ કે ઋગ્વેદ વાંચો પચા પાના છે એના એમ કે ઓરાયન ઉપર કે ત્યારે એ વસંત સંપાત થતો હતો એ બધું આપે છે ને આપણા કાર્યક્રમ કરી શકીએ એ લોકો ન કરી શકે એટલે આકાશ દર્શન વિનોબાજી તો એમ કે છે કે આકાશે પાંચ મહાભૂતમાંનું એક છે જી એટલે એની સાથેનો નાતો બાળપણથી જો જોડી દેવો હોય તો આકાશ દર્શન કરાવવું જોઈએ અને આપને તો ખ્યાલ હશે કે નઈ તાલીમની જે આખી સંકલ્પના મૂળ ગાંધીજીએ આપી અને પછી એમને ફોલો કર્યું તો નઈ તાલીમની જે મૂળ સંસ્થાઓ હતી વેડછીમાં જુગતરામભાઈ દવે તો એ રાત્રે ટેકરીઓ ઉપર બાળકોને સુડાવીને નરી આંખે આકાશ દર્શન કરાવે અને એની સાથેની એક એક વાર્તા જોડતા જાય એટલે હમણાં જે આપે કહ્યું કે આ મૃગશિર્ષ તો એ કેમ મૃગશિષ છે એની એક વાર્તા બને એવી રીતે જેટલું બતાવતા જાય એની એક વાર્તા બનતી જાય એટલે વિદ્યાર્થી છે એ વાર્તાએ સાંભળતો જાય રસપૂર્વક અને સામે એનું દ્રશ્ય પણ જોતો જાય આવી રીતે નહીં તાલીમનો એક ભાગ જ એ કે તમે પંચમહાભૂત સાથે જોડાવ એટલે આપ જે કહો છો કે વેદોની વાત એ પ્રેક્ટિકલી જમીન ઉપર ઉતરે એટલે આકાશ દર્શન એટલે યુ આર રાઈટ કે રિયલ સેન્સ જો આકાશ દર્શન થાય જેમાં સૂર્યોદય મને દેખાય મને બધી જ વસ્તુ સ્પષ્ટ દેખાય એક પ્રોજેક્ટરથી મૂકેલી કે વિડીયોથી મૂકેલી વસ્તુ નહીં પણ મારા મારા મનમાં એક બીજો પણ એવો છે વાત એ મૂકું જે આપે કહ્યું કે લાઈવ પ્રોગ્રામ એ એટલા માટે હું સ્મરણ કરું છું સર કે એનો હું એક બહુ મોટો લાભાર્થી હતો આપને યાદ છે કે હેલીનો ધૂમ જી જી એ સમયમાં એટી ફાઈવ એટી સિક્સમાં અને ત્યારે રાજકોટના વિજ્ઞાન કેન્દ્ર પ્રયોગમાં મને યાદ છે કે અમે રાવલ સાહેબને મુંબઈથી આમંત્રણ આપ્યું હતું અને આપણે સૌને આશ્ચર્ય થાય કે અમે જ્યારે ટ્રેન ઉપર રાવલ સાહેબને લેવા ગયા ત્યારે એ પોતાના ખભ્ભે ટેલિસ્કોપ મોટું બધું બોક્સ મૂકીને રાવલ સાહેબ ઉતર્યા હતા અને પોતે જ અમે પણ એમ કે ના 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 આ તો મારે ઉપાડવું જોઈએ એટલે પછી ખભે લટકાવીને અને રાતો ની રાતો એ કોર્સના મેદાનમાં હા મોટી મોટી લાઈનો લાગેલી હોય અને અડધી રાત સુધી લોકો હેલીનો ધૂમકેતુ જોતા હોય અને એના સ્પાન હતા કે હવે આ સમય પછી નહીં દેખાય એ હેલીનો ધૂમકેતુ એટલે પેઢીનો ધૂમકેતુ કહેવાય હા પેઢીનો આવી હા એટલે આ પેઢી જોઈ શકે તો પછીની પેઢીનો એનો વારો આવે વચ્ચે કોઈનો વારો ના આવે તો એ વખતે જે લાઈવ પ્રોગ્રામ આપે કહ્યું કે રાજકોટ વગેરેમાં એમાં હું એનો સાક્ષી છું સાહેબ અને રાવલ સાહેબ ને લાંબી ગઝલ મેળવી છે ગઝલ કે કાપી છે ક્યાંય ને થી તમે છે ને કે કામ કર્યું એક એમ કે પ્રોગમાં એક કે યંગ તરીકે કામ જબરજસ્ત પણ મને મને આ સ્મરણ થયું આપે લાઈવ પ્રોગ્રામની વાત કરી જે હજુ સુધી ચાલે છે રાવલ સાહેબને આવા સાયન્સ સેન્ટરમાં એમને મળવું અને એક મોટું ઝુંડ હોય બાળકોનું વિદ્યાર્થીઓનું અને ભાત ભાતના વિચિત્ર પ્રશ્નો પૂછતા હોય અને રાવલ સાહેબ આટલી જ નિકાલસતાથી જવાબ આપતા હોય એટલે મને થયું હું આ જરા સ્મરણ મારું તાજુ કરી લઉં એટલે મેં વચ્ચે આપને અટકાવ્યા આપણા સબર તો બહુ જ ખબર સાથે ઓબ્ઝર્વેટરી નું એક આખો પ્રો પ્રકલ્પ અત્યારના આપના દ્વારા એટલે કે નેહરુ પ્લેનેટોરિયમ દ્વારા થઈ રહ્યો છે એના વિશે અમને વિગત થોડી કહો એવું છે ને ભજાયુ ભાઈ મેં જોઉં કે આપણે આબુ ઉપર તેમ કે ઓબ્ઝર્વેટરી માં જવું હોય કે પછી એમ કે કવાલુર ઓબ્ઝર્વેટરીમાં જવું હોય એમ કે લેહ લદ્દાખમાં તો છે ને એ બહુ ડિફિકલ્ટ છે સામાન્ય માણસો માટે અને વિજ્ઞાન અને વિદ્યાર્થીઓ માટે સાહેબ હું આપને વચ્ચે રોકું ઓબ્ઝર્વેટરી અને પ્લેનેટોરિયમ આ બેમાં ભેદ શું હા ઓબ્ઝર્વેટરી એ છે ને રિયાલિટીમાં ટેલિસ્કોપથી બધા ગ્રહો અને એનું જોવે અને વેસ અને પ્લેનેટોરિયમ છે ને આર્ટિફિશિયલ સ્કાય બનાવી અને એમાં તમે છે ને કાર્યક્રમ કરી શકો પણ એ આર્ટિફિશિયલ સ્કાય છે ને રિયાલિટીમાં રિયલ સ્કાય જેવું જોઈએ એક્ઝેક્ટલી રેપ્લિકા અને એમાંથી તમે આકાશ છે શીખી શકો આકાશમાંથી આ શીખી શકો એકચુઅલી આકાશમાંથી પ્લેનેટમ બન્યું પણ હવે આકાશ શીખવું ને તો પ્લેનેટમ એ બરાબર માધ્યમ છે બધા જ હા એકો એક બધો નક્ષત્રો તારક સમુઓ રાશિઓ બધું બતાવે એ પ્લેનેટોરિયમ પણ આપણે એસ્ટાબ્લિશ કર્યા છે ઘણા બધા સપોર્ટ થી એટલે હાજી ઓબ્ઝર્વેટરી વાટેની વાત જી તો ઓબ્ઝર્વેટરી માં એટલે અમને ઘણા વર્ષોથી વિચારતો કે આપણે એક્ચુઅલી હું છે ને નહેરુ પેન્ટ મહત્વ બધા વિદ્યાર્થીઓ મારી આગળ આવતા કેમ કે અમે લોકોને છે ને અમારું રૂમ છે ને કોઈ કોઈ એવું નહીં જેના હોય આવે અંદર ગમે ત્યારે આવે ખાતા હોય તો બી આવી શકે તો ખાવાનું મૂકીને એની હારે વાત કરી એનો ટાઈમ ન બગડે એટલે વિદાય કરીએ તો ત્યારે મને એમ થયું કે આ લોકોના ફંડામેન્ટલ ક્લિયર નથી તો આપણે ઇન્સ્ટિટ્યૂટ એવી સ્થાપવી જોઈએ કે જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ફંડામેન્ટલ્સ ક્લિયર થાય અને એટલા માટે મેં છે ને ઇન્ડિયન પેન્ટી સોસાયટી શરૂ કરી અને મને એમ હતું કે બધું મદદ મળી રહેશે સરકાર તરફથી મદદ મળી રહેશે બધા સર્ટિફિકેટ મળી રહે તો આપણને ફંડ બી મળે પણ એવું બહુ કંઈ થયું નહીં એટલે પણ એટલે શું થાય કે મારે છે ને હજી બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોમ એસ્ટ્રોફિઝિક્સ સ્થાપ્યું છે અને સ્થાપીશું એમ કે બિફોર હાયદા હું સ્થાપીશું અને બીજું કે આપણે છે ને એક સેન્ટર ઓફ સાયન્સ ફોર સાયન્સ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા મારે સ્થાપવું છે અને એમાં એમ કે કણાદ અને આમ કે આપણા એમ કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરામી પછી આપણે બ્રહ્મગુપ્ત એ બધાનું કાર્ય જાણે અને એમાંથી આગળ વધારી શકે નહીં એટલે એમ કે આગળ વધારી શકાય કે નહીં એનો ઉપયોગ કરી શકાય નહીં અને એમ કે કરી શકાય કે નહીં અને એનું એમ કે ટાઈટલ હશે કે સાયન્સ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા ઇઝ રેલેવન્સ વિથ મોડર્ન સાયન્સ ઓકે એ જે સાયન્સ એ આજે મળી નથી ગયું ફોર એક્ઝામ્પલ આ ઝીરો વન ટુથી મરી નથી ગયું આપણી આજે બી ચાલે છે આ બહુ ધાઇન થિયર પાય થો આજે બી ચાલે છે તો અથવા તો આમ કે આજે પટ્ટે શું કરવું તો કે નહીં લિનિયર ઇક્વેશન શોધવું એક્સ પ્લસ બી ઇક્વલ બી લિનિયર ઇક્વેશન પહેલાં વેલું શોધવું એટલે ભલે નહીં લિનિયર અત્યારે આપણે લિનિયર અને એ લિનિયર ઇક્વેશન અર્થ શું કોઈ ખબર એલજીબ્રા કરીએ તો એ ઇક્વેસન ડોમેટ્રિક તો સ્ટ્રેટ લાઇન આપે અથવા તો એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ જીરો સ્ટ્રેટ લાઇન આપે એટલે શું કે એનું જ્યોમેટ્રિકલ મિનિંગ સ્ટ્રેટ લાઇન એનો ભૌતિક મિનિંગ શું તો કે સ્ટ્રેટ લાઈનનો ભૌતિક મિનિંગ એ કે જ્યાં સુધી એમ કે પાર્ટિકલને કોઈ એમ કે બળ લાગે નહીં ત્યાં સુધી એ છે ને સ્ટેટ લાઇનમાં ચાલે અને જેવું બળ લાગવા માંડે એટલે એને સ્ટ્રેટ લાઈનને છોડી દે અને એ છે ને કર બને એ પછી સર્કલ હોય એલિપ્સ હોય દીર્ઘ વર્તુળ હોય કે પેરાબોલા હોય કે હાપ્રબોલ તો એ બધું એને એમ કે શીખવવાનું મારું મન છે અને હું કરીશ તો આપણે જોઈએ કે એક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની આજે ભારતમાં કોઈએ છે ને ભારતની ભૂમિ ઉપરથી ધૂમ કેટલું શોધો નથી હજી સુધી અને એક જણાએ શોધો છે પણ અમેરિકાની ભૂમિ એ હતા એમ એમ કહેવી બપ્પુ એ બપ્પુએ સોધ્યો પણ અમેરિકામાંથી તો એ મેણું છે આપણા માટે કે એ મેણું જો આપણે આ બધાને તૈયાર કરીએ તો એ શોધે ને તો એ મહેણું મટી જાય બાકી એસ્ટ આપણે શોધા છે આમ કે બેંગ્લોરની વેધશાળા તો એ આપણે એમ કે એ કરીએ તો પછી બાળક ગમે થાય એ એમ કે પત્રકાર થાય આઈ એસ ઓફિસર થાય એન્જિનિયર થાય ડૉક્ટર થાય કે ગમે થાય પણ છે ને એને આ એમ કે ખગોળ વિજ્ઞાન જાણવું જરૂરી છે કેમ કે એ આખું છે ને વ્યક્તિત્વ આપે છે અને એ ખગોળ વિજ્ઞાન છે ને બધા જ વિજ્ઞાનની માતા છે અને ખગોળ વિજ્ઞાન એટલે આપણે અંતરો કેવી રીતે માપો સૂર્ય કેટલો દૂર સૂર્યની એમ કે એમ કે એનો ડાયમીટર કેવી રીતે માપવો આ બધું લોલમ લોલ નથી અને એમ કે આ પૃથ્વીનું વજન સિક્સ બિલિયન બિલિયન ટન્સ કોણે માપવું શા માટે કેવી રીતે માપવું આજે કેમ કે આજે તો એમ કે આપણે કે આનું વજન તો માપ્યા હોય ને તો એ બાળકોને આવડવું હોવું જોઈએ જેથી એને કોન્ફિડન્સ થાય કે આ બધું માત્ર ચોપડીઓમાં નથી ભાઈ બધાએ મહેનત કરેલી છે અને આ એમ કે ડાયામીટર માપ્યો છે અને આમ કે છ મહિનાની રાત અને છ મહિના દિવસ થાય કેમ કે ઓલામાં ધ્રુવ ઉપર શા માટે થાય એવા પ્રશ્નો ઉત્પન્ન કરવા જોઈએ એને લીધે બીજા બી પ્રશ્નો ઉત્પન્ન થાય એના લીધે બીજા નવા પ્રશ્નો એમાંથી વિજ્ઞાનનો ઉત્પન્ન થાય એને રિસર્ચ ઉત્પન્ન થાય એટલે એમાં એમ કે ચીલો ચાતરવો પડે અને પણ એ જૂનું સમજવું પડે તો જ એ શા માટે આ બધા એમ કે ઇન્ટરવ્યૂ લે છે કે તમે જૂનું કેટલું જાણો છો એની ઉપરથી આપણે કે કે ગેલીઓએ એમ કે ગ્રેવિટેશનલ એક્સરેશન ગૃત્ય પ્રવેગ શોધો કેવી રીતે શોધો ભાઈ કંઈ બતાવશો અથવા તો એને એને એમ કે ન્યૂટનના નિયમનું ડેમોન્સ્ટ્રેશન કેવી રીતે કરવું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તો એ બધું છે ને એ લોકો જાણે અને પછી છે ને આગળ એ ભલે રિસર્ચ ઓછું કરે પણ એનો છે ને જ્ઞાનનો કેનવાસ અને બહુ જબરજસ્ત હોવો જોઈએ એની પાછળનો એટલે ભગવદ ગીતામાં જે પરિપ્રશ્ન સેવયામ જે કહ્યું છે એ પરિપ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન થતા રહે સહી વાત હે તો જ પછી એના કઈક ઉકેલ માટે એવું છે પ્રશ્નો પૂછવાનું અને એમને આપણા વેદો ના કેટલું દુ જ્ઞાન કે ગીતામાં શું કહે છે અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહ માં સ્વીતા પ્રાણાપાના સમાયુક્ત પચામ કે આપણા દેહ ની અંદર છે ને અગ્નિ છે અને પાંચ હજાર વર્ષે પહેલાં કેવું કે આ છે ને અગ્નિ છે આ બ્રહ્માંડ બીજું કંઈ નથી અગ્નિનો ગોળો છે એમાં કોઈ બ્રહ્માંડમાં કંઈ એવી જગ્યા નથી જ્યાં અગ્નિનો હોય અને અગ્નિ એ જ ઉર્જા અને એ જ બ્રહ્માંડ એ બધું છે ને એ આ લોકોને જાણવાની જરૂર છે અને એ આ તો તો કે સૂર્ય આત્મા જગત તસત સુખ સૂર્ય જગતનો આત્મા છે આજે છે ને એ આ પાંચ હજાર વર્ષ પછી ઋષિમુનિયો કહી દે અને એ સાચી વાત છે સૂર્ય જ આત્મા છે અથવા તો આનો ભદ્ર આ કરતો હોય વિશ્વ તો અમને બધી દિશામાંથી કેસાકર્ષણ એ ભૌતિક શાસ્ત્રનો નિયમ પણ લાગે ક્યાં કે પાણી છે ને એમ કે વૃક્ષમાં એ મૂળમાંથી ઉપર ચડે એ કેસાકર્ષણ અથવા તો આપણા શરીરની અંદર જે બધી વાહિનીઓ છે વાહિનીઓ એની ઉપર એટલે શું કે એક વસ્તુ છે બીજાએ શોધેલી પણ લાગુ કરો બીજાએ બીજાએ લાગુ પડે હવે આ બધા કે સાધનો સ્ટેટોસ્કોપ હોય કે એમ કે આ એમ આર આઈ મશીન હોય કે એ કોઈ બી મશીન શોધેલા છે ભૌતિક શાસ્ત્ર કામ લાગે છે અને મેડિકલમાં બધા એમ કે એ બધા યંત્રો એટલે કહેવાનું હેતુ એ છે કે આમ કે વી કે નોટ કમ્પાર્ટમેન્ટલાઇઝ નોલેજ હકીકત આપણે ના પાણીના જેમ ભાગ ન પડી શકીએ આપણે ચોસલા નો એવી રીતે જ્ઞાનનો આપણે એવો અભિગમ રાખવો જોઈએ ભલે એક જ્ઞાન તમને વધારે હોય સ્ટેટિસ્ટિકનું જ્ઞાન વધારે હોય અલગ વાત છે કે મેથેમેટિક્સનું પણ આપણે છે ને બીજા જ્ઞાનનું હોય ને તો જ આખું વ્યક્તિત્વ ઉત્પન્ન થાય તો છે એ પૂરું પરસ્પેક્ટિવમાં આપણે જાણી શકીએ અને આપણે જોઈએ કે હાથી અને સાત એમ કે અંધજન હવે એ પૂંછડી ઉપર હાથ પહેર્યો કે હાથી દોરડા જેવો છે અને પગ ઉપર હાથ પહેર્યો કે થાંભલા જેવો છે અને શરીર ઉપર ટેકરા જેવો બધા હતા છે પણ બધા ખોટા ત્યાં પૂરું પરસ્પેક્ટિવ ખબર નથી એટલે આપણે એ વિદ્વાનોએ કહેલું કે લેટ નોબલ કમ ટુ ફ્રોમ એવરી આ બ્રહ્માંડને સમજવું હોય અથવા કઈ બી તો આપણે છે ને બધું આખું બધે જ દિશામાંથી ઓલું આવવું જોઈએ જ્ઞાન તો જ એ સમજાય એ છે એટલે ખરેખર આપણે સર જે અત્યારના વાઈફાઈની કનેક્ટિવિટી વિશે બહુ ચિંતિત છીએ ને હા એની બદલે જો આ નોલેજ ના આપણે પાડેલા કમ્પાર્ટમેન્ટની કનેક્ટિવિટી થાય કારણ કે આપણે એનું અનુસંધાન નથી કરી શકતા શિક્ષક પણ એમ કે કે હું તો સાયન્સ ભણાવું એટલે મને ઇકોનોમિક્સની ન ખબર એ ખરેખર તો ફરી એકવાર હું યાદ કરું કે તાલીમમાં કોઈ વિષય જ ન હોય અત્યારે ફિનલેન્ડ ની આપણે વાત કરીએ છીએ તો વિષય નથી સંકલ્પના છે જે આપણે કહ્યું કે કોન્સેપ્ટ ક્લિયર નથી થોડી જ વાર પેલી આપણે આપણે કહ્યું કે આ લોકોના તો ફંડામેન્ટલ ક્લિયર નથી તો એ ફંડામેન્ટલ ક્લિયર કરો પછી જોડી લેવાનું કામ તો પ્રશ્નોથી થઈ જશે અને એ કામ આપે આ ઓબ્ઝર્વેટરી અને પ્લેનેટોરિયમ ને એસ્ટાબ્લિશ કરીને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અત્યારના રાવલ સાહેબ પ્રવૃત્ત છે આ ઉંમરે પણ આ ઉંમરે એટલે એ એસી વર્ષને સ્પર્શવા જઈ રહ્યા છે એવડી ઉંમરે પણ એ મુંબઈથી લોણાવાડા જવાનું હોય કે મુંબઈથી અમદાવાદ આવવાનું હોય કે મુંબઈથી કચ્છ દોડવાનું હોય તો એ પોતે આટલા જ પ્રેમભાવથી આવે અને એ પ્લેનેટોરિયમ એસ્ટાબ્લિશ કર્યા પછીની બધું જ માર્ગદર્શન એમના તરફથી મળે મને સાહેબ આપે હમણાં ગીતાની એની વાત કરી એમાંથી એ મુદ્દો પણ દર્શકોને કહેવાનું મન થયું કે હવે એ એવા અધ્યાત્મ સાથે પણ આ વિષયને જોડી રહ્યા છે કે જેથી કરીને ઘણા એવા જે ભક્તિ માર્ગના લોકો હોય એને પણ બહુ સુંદર રીતે રાવલ સાહેબ વેદ અને ઉપનિષદને ગીતા સાથે એમના જ્ઞાનને જોડી આપે છે અને એનો થોડો ખ્યાલ આપણને મળ્યો સર એમાં આપના કોન્ટ્રીબ્યુશન અથવા તો રસ વિશે મને થોડી વાત કરો જી સહી વાત એકચ્યુલી છે ને એને હું એમ કે એના માટે એનો એમ કે આભાર તો સંસ્કૃત ભાષાને આપું કે અમે લોકો સંસ્કૃત ભણેલા અને એના જે અર્થો પછી સમજાય એના સુભાષિતોના અને એ છે ને એ અને જે સંસ્કૃત ભણ્યા હોય ને એને છે ને પછી બોલવાનું ફાવે મને એવું લાગે અને એની જો કે મારી બહુ ક્લેરિટી નહીં હોય કદાચ પણ એની છે ભાષામાં બહુ ક્લેરિટી આવી જાય અને ગમે એવો અઘરો શબ્દ હોય ને તો બી બરાબર કે એમાં બહુ અઘરા શબ્દો બી હોય તો એ કે આખું છે ને સંસ્કૃત ભાષા એ બહુ જબરજસ્ત ભાષા છે હવે આપણે જોઈએ કે ઋગ્વેદ એમ કે ઋગ્વેદમાં આમ કે આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એની બી વાત છે બોલો અને કોઈ ના ન પાડીએ કે આપણે લોકોને અસ્મિતા ખબર જ નથી આપણે બિગ બેંગ બિગ બેંગ કરી એ ત્યાં બિગ બેંગ છે ત્યાં તો એવું બધું આ તત્વો આપણે જોઈએ કે આપણા નરસિંહ મહેતા એમ કે ઘાટ ઘડીયા પછી નામ રૂપે એમ કે વિજ્ઞાનીઓ શું આ લાર્જ હેડ્રોન કોલાઇડરનો પ્રયોગ કરે છે એક હજાર અબજ રૂપિયાનો એનો હેતુ શું છે વોટ ઇઝ ધી અલ્ટિમેટ મેટર ઓફ ધ યુનિવર્સ કે આ બ્રહ્માંડ નું રિયલ તત્વ મૂળ તત્વ શું એ શોધવા આપે લોકો છે ને પેલેથી શોધેલું છે કે આ બધું એકનું એક જ છે કે ચેતના છે એમ અથવા તો અદ્વૈત જે અદ્વૈતવાદ એટલે કે બધું એક જ છે એ બધા તમે આપણે જોઈ ને તો આપણે બહુ જ મજા આવે એમ કે વિજ્ઞાન બી સમજાય અને વેદો બી સમજાય અને જરા આપણે એમ કે બહુ એ રીતે આનંદ આવે એટલે એ એવું નથી કે આ વેદો અલગ છે ને પણ પ્રોબ્લેમ શું છે કે જે સંસ્કૃત જાણે છે વેદો કે વાંચે એ લોકોને વિજ્ઞાનની ખબર નથી બરાબર છે વિજ્ઞાન જાણે છે વેદો વન્સ અગેન કનેક્ટિવિટી કનેક્ટિવિટી નથી એ કનેક્ટિવિટી હોય તો છે ને એ ખબર પડે કે આપણા મનુષ્ય એમને નથી મરી ગયા એ રિયલી આ જે વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન સદીઓનું જ્ઞાન જ્ઞાનનો ઓલો સંગ્રહ છે કે જે એ લોકોએ ઓબ્ઝર્વેશન કર્યું કે આ બધા સૂર્ય કયા માર્ગે જાય ચંદ્ર ક્યારે માર્ગે જાય એમ કે ક્યારે મોટો દિવસ હોય ક્યારે નાનો દિવસ હોય કેવી રીતે ઋતુઓ બદલાય એ બધું ઘણા વર્ષોથી થયું એના ઉપર છે ને અત્યારનું વિજ્ઞાન છે ને બેઝ છે અને આ બધા નંબર સિસ્ટમને આ મેથેમેટિક્સને એ બધું છે સાહેબ શાસ્ત્રોમાં એની બહુ ક્લેરિટી છે પણ આપણે શાસ્ત્રો સુધી પહોંચી શકતા નથી અથવા તો એમ કેવું કે શાસ્ત્રો આપણા સુધી કોઈ પહોંચાડતું નથી એટલે હું એવું છે સાહેબ કે આ બધા બધા કે બીજા ઇન્વેઝરો આવ્યા બધા કે મુસ્લિમ શાસકો બધા પછી છે ને આ સરકા આપડે અંગ્રેજો આવ્યા બધું છે ને એ વેરવિખે થઈ ગયું આપણી સંસ્કૃતિને એને કાઢી નાખી બધાને છે ક્લાર્ક બનાવી દીધું મારી બધી તાયો બાંધતા થઈ ગયા એકચુલી એમ કે જ્યારે હિન્દુસ્તાન હોય તો બાંધવાની જરૂર નહીં પણ હવે બધાને બાંધતા કરી દીધા કોટ એમાં છે ને રવાડે ચડી ગયા આપણે એકચુલી ને આપણું ભૂલગે આપણે છે ને ઓછામાં ઘણું બધું કામ કરે છે આજે તમે જો આ ઈસરોવાળા એમ કે જેમ કે રોકેટો મોકલે છે એ છે ને હાઉ વન ફોર્થમાં મોકલે છે જ અને ત્યારે છે ને અમેરિકામાં ચાર ગણો ખર્ચો થાય એટલે એ જે ઇકોનોમિક્સ છે એ બધું છે ને આપણા એમ કે બ્લડમાં હતું અને છે અને એ રીતે છે ને એ આપણે જોવું જોઈએ કે આપણી સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ એમ કે જે આ બધું ભૂલતા જાય છે કે આ બધું નકામું છે અમુક પણ એને સમજાવનારું કોઈ નથી અને એમાં એ છે ને એને વૈજ્ઞાનિક રીતે સમજાવવાની જરૂર જરૂર છે કે આ બધું છે નકામું નથી એમ કે આમ કે અહમનિર્વિકલ્પો નિરાકારરૂપો એમ કે શંકરાચાર્ય શંકરાચાર્યનો અર્થ શું એમ કે આ બધું છે ને છેવટે ઇક્વ ટુ એમસી સ્ક્વેર છે એનર્જી અને

અને એમની ઉપરથી છે ને ફરમીનું ફર્મી સ્ટેટિસ્ટિક નીકળું અને આ તરફ તમે જો મેઘનાથ સાહેબ બતાવું કે સૂર્યમાં કેવી રીતે આયોગનાઇઝેશન થાય આ પ્રફુલચંદ્ર રાય આ બધા પીસી વૈદ્ય સાહેબ પીસી વૈદ્યનું જબરજસ્ત કામ છે અને એને છે ને એમ કે સ્ટાર હોય એમાંથી એમ કે એ રેડિય રેડિયેશન છોડે તો આ થિયરીમાં એનો શું એમ કે અર્થ થાય એવું બધું જબરું કામ કરેલું છે પણ આપણે આપણા લોકોનું ભણતા જ નથી એકચુઅલી આપણે શું કર્યું મારો એવો વિચાર છે કે પીસી વદના બધા જ પેપરો ચાલીસ પેપરો છે મારે આગળ લીસ્ટ છે એનો ફરીથી અભ્યાસ કરવા અને એમાંથી આગળ વધે ને તો આપણે આગળ વધારવા એવો એ રીતે આપણું બી આપણે એટલે આપે જે કહ્યું સાહેબ કે જે હજી એક કામ બિફોર આઈ ડાય એમાં આપણે જે કહ્યું કે મારે એક એવું સેન્ટર એસ્ટાબ્લિશ કરવું છે કે જેમાં આપણી આપણી સંસ્કૃતિથી લઈને મોડર્ન સાયન્સ સુધી જોડી શકાય મને એમ છે કે આપની સાથેના આટલા આત્મીય સંવાદ પછી આપણે એવી પ્રાર્થના કરવી જોઈએ કે આપનું સ્વપ્ન છે એ આપની હાજરીમાં આપના દ્વારા પૂર્ણ થાય અને કોઈ એવી મહત્તબર સંસ્થા આ વાત ઉપાડી કારણ કે બાબત પણ છે રાવલ સાહેબ કે આપણે સંસ્કૃતિ વિશે વાતો જ કરીએ છીએ અને સંસ્કૃતિને દુહાઈ દીધા કરીએ છીએ ખરેખર એવું નક્કર કામ જે વોટ યુ સજેસ્ટેડ કે ભાઈ આપણા મનુષ્ય જે કર્યું છે એ ઓલરેડી આજની સાથેનું રિલેવન્સ છે હા રિલેવન્સ છે હમણાં આપે જે શંકરાચાર્યને કોટ કર્યા તો કેવડી નાની ઉંમરે એ એ સ્તોત્ર એને લખ્યું અને એ વખતે જે આપે કહ્યું કે ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર જ છે તો મૂળ શોધ તો શંકરાચાર્યજીની છે પણ આ વાત આજના પેઢીને કોણ કહે અને સાયન્ટિફિકલી કે તમે જો કોઈ પ્રખર ઝંડાવાદી થઈને આ વાત નહીં કહી શકાય એક શિક્ષણના આ આ વાત પડશે કે જો દોસ્ત છે હવે ઈઝ ઇક્વલ ટુ સી સ્કવેર સમજ અને બે ના અર્થમાં સમાનતા લાગે છે તો કોણ પેલું છે એ બોલ વિચાર કર આ ક્યા તો જ્ઞા આ છે બસ આટલું કહીને આપણે છૂટી જવાનું છે અને એ સેન્ટરમાં થાય એવી અમે પ્રાર્થના કરીએ સાહેબ મારે આપને છેલ્લે એવું પૂછવાનું કે આપને મને કોઈ વિગત હજી કેવી હોય તો હું ઓપનલી આપને ઇન્વાઇટ કરું કે યુ એડ સમથિંગ ફોર હા એવું છે ને સાહેબ કે આપણે જોઈએ કે ભરતુહરીને તમે વાંચો કેટલું જ્ઞાન ભરતુહરે શું કરે કહેલું કહો છે સર્વમ યશ્ય વસાદ અગા સ્મૃતિપ્રદમ કાળાય તસ્મી નમા હું એ કાળને નમસ્કાર કરું છું જે છે ને રિયાલિટીને એમ કે મેમરીમાં ફેરવી નાખે આજે આજે આપણે બધા છીએ પણ કે પાંચ દસ પછી પચાસ સો વર્ષે છે ને આપણું મૃત્યુ થઈ જાય પછી બધાની યાદગીરીમાં શું રિયાલિટીમાં નહીં હોય તો એવું એમ કે એ મહાકાળ એટલે કાળને સમજવો બહુ જરૂરી છે આજના જમાનામાં અને કાળ એમ કે ફેરફારો કરે છે કે ફેરફારો સમયમાં આપણે હજી સુધી ખબર નથી અને આંસઠાને એમ કે ટાઈમનો ઓલો લીધો પણ આ કાળ અંતરિક્ષમાં જાઓ તો ટાઈમ કંઈ ખબર જ નથી તમે પ્લેનમાં બધે ફરો તમને ટાઈમનો કંઈ કન્સેપ્ટ જ ન આવે તમે છે ને એમ કે રાતના પ્લેન ઉપાડો અને એને એમ કે પૂર્વમાં તો ને દિવસ કોઈ આવવાનો જ નહીં એમને તમારું પ્લેન જો ચાલું જ રહીએ પણ એમાં એવી બધી એનર્જી હોય તો ત્યાં બાળક જેમ તેને ખબર જ ન કે સૂર્ય શું દિવસ શું અને જો આપણે દિવસે જો એને ઉપાડીને પશ્ચિમમાં એમ કે વિમાન જતું હોય તો એને ખબર ન કે રાત શું એટલે આ બ્રહ્માંડ એટલું બધું છે ને એમ કે ઓલું છે એમ કે બહુ જ રસપ્રદ છે તેમ છતાં બી રિયાલિટી છે કે ખબર નથી તમારું એમ કે બ્રહ્માંડ અલગ છે મારું બ્રહ્માંડ એકચુઅલી તમે કયા પ્લેટફોર્મ ઉપરથી એને જુઓ છો એની ઉપર આધાર છે અને એ રીતે છે ને આ બ્રહ્માંડને જોવું છે આપણે બધા માત્ર પ્રવાસીઓ છીએ પણ આપણે અહીંયા છે ને ઓલો કબજો ધમાવીને બેઠા છીએ એ બધું છે ને એ નહીં કરવું જોઈએ અને બાળકોએ છે ને જે ભણવું જોઈએ એ છે ને એ વિચારીને ચિંતન મનન કરવું જોઈએ એમને યાદ ન રહીએ બધું અને યાદશક્તિ છે એવું કંઈ છે નહીં તમે કેળવી શકો અને આપણા શિક્ષકો એ છે ને એને શિક્ષક લાઈફ ટાઈમ શિક્ષક એને બધું વાંચવું જોઈએ બધા રવિવારે કેટલા બધા પેપરો આવે છે એ ને ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર કેટલું બધું જ્ઞાન આપે છે પણ એ બી વાંચવાનો કોઈને ટાઈમ બધા છે ને રવાડે ચડી ગયા એમ કે મોબાઈલના તો એ બધું છે ને એ કરવાની જરૂર છે આપણી સંસ્કૃતિ સાહેબ સાચી વાત છે સર સાહેબ આજે મુંબઈથી ખાસ અમારા માટે અહીંયા અમદાવાદ આવ્યા અને આપ તો સતત પ્રવાસી છો મુંબઈ બહુ ઓછા હો છો પણ એ પ્રવાસ દરમિયાન પણ આપે જે બહુ અમૂલ્ય સમય અમારા માટે કાઢ્યો એ બદલ હું બહુ જ હૃદયથી ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને સંતુલન તરફથી આપનો આભાર વ્યક્ત કરું છું અને અમને આ આનંદની ક્ષણો મળી અને દર્શકો સુધી આપણે પહોંચી શક્યા એ બદલ ફરી એકવાર આપણે એ પ્રકૃતિનો પણ આભાર અને અહોભાવ વ્યક્ત કરીએ